જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. એ સાથે આપને હું ગર્વે સૂચન આપું કે હેપ અને પોપ ની સામે મારો બિગ વિરોધ છે, પણ એ પછીની વાત છે અને વિરોધની વાત છે. તો ફર્સ્ટ લેડી ઓફ હેપ જનરેશન એટલે એમણે કહ્યું ને મેં માની લીધું, પણ બહુ બધી વાત સામે મારો અંગત વિરોધ પ્રદર્શિત કરવાનો આ પ્લેટફોર્મ છે. અને આઈ લવ ટુ સે દેટ હું અને જયભાઈ ખાસ કરીને અમે બે જણા ગુજરાતી લખતી વખતે અંગ્રેજી શબ્દો વાપરીએ છીએ, અને મને એવું લાગે છે કે અમે જે જનરેશન જે પેઢી સાથે વાત કરી રહ્યા છીએ એનો અર્થ એવો નથી કે અમને ગુજરાતી શબ્દ એની જગ્યાએ નથી સૂચતો. એક બહુ સાદો દાખલો આપું ને પછી હું જયભાઈને કહીશ એ વાત કરે. આકાર પટેલ મારો મિત્ર છે, એણે હમણાં વચ્ચે એક દિવસ મને SMS લખ્યો કે વર્લ્ડલી એટલે શું, એટલે મેં એને લખ્યું કે દુન્યવી, એટલે એણે લખ્યું કે વૈશ્વિક નહીં, એટલે મેં કહ્યું વૈશ્વિક એટલે ગ્લોબલ. આટલું જો આપણને આવડતું હોય તો વર્લ્ડલી અને ગ્લોબલ બંને શબ્દ વાપરવાની આપણને છૂટ હોવી જ જોઈએ. જે જનરેશન સાથે હું વાત કરું છું એ જનરેશન જે ભાષા સમજે છે એ જનરેશનને જો હું એની ભાષામાં નહીં પહોંચી શકું તો જે ફરિયાદો થઈ રહી છે તે બધી સાચી. ટ્રીન ટ્રીન ટેલિફોનની ઘંટડી વાગે ને ફોન ઉપાડવામાં આવે ને પડદા ખુલે ને સિતાર જણણણ થઈને વાગે એવું બધું કંઈ હું લખતી નથી. હું સાદી વાત લખું છું. સેલફોન આવે છે, ટ્વિટર આવે છે, ડિવાઇસીસ આવે છે મારી નવલકથાઓમાં. હમણાં જે લખી રહી છું એ ધુમ્મસને પહેલે પાર અમેરિકાના બેકડ્રોપમાં લખાયેલી જુદા જ પ્રકારની વાત છે. થ્રિલર છે, લવ સ્ટોરી છે જોડે. અને હું માનું છું કે નવી જનરેશનને બગાડવાનો ધંધો નથી આ, નવી જનરેશનને ગુજરાતી સુધી લઈ આવવાનો આ પ્રયાસ છે. એવો પણ એક આક્ષેપ છે કે હું જે પ્રકારની નવલકથાઓ લખું છું એ કંઈ ગુજરાતી છે નહીં બહુ. પણ હું એવું માનું છું કે સ્ત્રીઓ હવે બધે જ જીન્સ પહેરે છે. સપ્તપદી મેં લખી ત્યારે મેં બહુ તીવ્ર વિરોધ કરેલો કે સ્વરૂપ ગુજરાતી સાડી શું કામ પહેરે. હવે કોઈ જગ્યાએ સ્ત્રીઓ ઘરમાં ગુજરાતી સાડી ગામડામાં એ નથી પહેરતી, તો આપણે ગુજરાતી ફિલ્મોની હિરોઈનને શું કરવા હજી પણ ગુજરાતી સાડીમાં બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. લેટ માય રીડર માય વ્યુઅર કનેક્ટ ટુ વોટ આઈ એમ રાઇટિંગ એન્ડ આઈ થિંક દે વિલ કમ ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ધેમ થ્રુ માય લેંગ્વેજ. નાનકડા બાળકને હાથમાં ઉપાડીને ઘણીવાર મમ્મી બતાવતી હોય છે કે જો પેલો પેરટ, પછી દાદી બહાર લઈ જાય ત્યારે કે આ પોપટ, એટલે છોકરું ગૂંચવાય કે આ એક જ વસ્તુને આ લોકો પેરટ ને પોપટ બે કહે છે, તો આ સાચું કહ્યું પોપટ કે પેરટ. એને બદલે આપણે એને એમ કહીએ કે આને પોપટ કહેવાય બેટા ને અંગ્રેજીમાં પેરટ. તો હું માનું છું કે એના મનમાં જે ટ્રાન્સલેશનનો પ્રોસેસ શરૂ થશે સાવ બાળપણથી એ એને એક જુદી ભાષા સુધી લઈ આવશે. ધીસ ઇઝ વોટ આઈ થિંક. સૌમ્યભાઈ વર્ષોથી આ કામ કરી રહ્યા છે, નવી પેઢીને ભાષા તરફ થિયેટર તરફ આકર્ષી રહ્યા છે, અને જે કામ મેં એમને જોયા છે લોકોની યંગ જનરેશન આવીને એને પગે પડે ત્યારે હું હંમેશા કહું કે સૌમ્યભાઈ તમે આ જ કમાયા છો. સો યંગ એટલે જેને ભણાવે છે તે, એના પણ પછીની 80 બોર્ન જનરેશનની હું ચર્ચા કરી રહી છું. એટલે સૌમ્યભાઈ કદાચ આના પર લાંબી વાત વધારે કરી શકશે. થેન્ક યુ. સર્વપ્રથમ તો આખા આયોજન માટે આયોજકોને ધન્યવાદ. કોણે આયોજન કર્યું છે એનું નામ શોધવાનો હું પ્રયત્ન કરતો હતો, પણ મારી પાસે જે કાર્ડ હતું એમાંથી મળ્યું નહીં, એટલે વિશેષ ધન્યવાદ. કારણ કે જે લોકોએ આયોજન કર્યું છે પાછળ રહીને આ કામ કરવા માંગે છે. મને એમ છે કે આખી ડિબેટનો વિષય એ છે કે ઇન શોર્ટ કે સાહિત્યને પોપ્યુલરાઇઝ કઈ રીતે કરવું. કાજલબેને ભાષાની વાતથી શરૂઆત કરી, જયભાઈ પણ એની પર બોલવાના છે. મારે એક જુદો મુદ્દો આખી ડિબેટમાં છેડવો છે, અને મુદ્દો એ છે કે પોપ્યુલારિટી
એઝ અ ટર્મ એને આપણે સાહિત્યકારો અને વિવેચકો એ કેવી રીતે લે છે અને એ કઈ જગ્યાએ ઘણીવાર અડચણ સ્વરૂપ બની રહ્યું છે. સૌથી પહેલા હું સાહિત્યકારોથી વાત શરૂ કરીશ, કારણ કે અમે બધા છે તો મને એમ છે કે ડિબેટમાં પહેલા અમે ઇન્ટ્રોસ્પેક્શનથી ચાલુ કરીએ, અમારી અંદર ઝાંખીએ, અમારી સમસ્યાઓની વાત કરીએ. સાહિત્ય પોપ્યુલર નથી થતું અથવા તો સાહિત્યને પોપ્યુલર કઈ રીતે કરવું જોઈએ, તો એમાં મને સૌથી પહેલા એવું લાગે છે કે પોપ્યુલારિટી એ ભાષાની અંદર નથી હોતી. ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે કોઈ વસ્તુને પોપ્યુલર કરવા માટે અમારા નાટકની દુનિયામાં ખાસ એમાં SMSના જોક નાખવા, એમાં અમુક પ્રકારની જેને કહેવાય કે બહુ જ ફાર્સિકલ પ્રકારની કોમેડીઝ કરવી. પણ મારો પોતાનો અનુભવ એવો રહ્યો છે કે તમે પોતાનો અવાજ લઈને આવો છો, જ્યારે કન્વિક્શન લઈને આવો છો, જ્યારે નિષ્ઠા લઈને આવો છો, ત્યારે એ પણ એક બહુ કમર્શિયલ વસ્તુ હોય છે. તમારી નિષ્ઠા પણ બહુ કમર્શિયલ વસ્તુ હોય છે અને એ હંમેશા લોકો સુધી પહોંચતી હોય છે. અહીંયા ઉત્તમ નમૂનો કે જેને લીધે હું આ બોલી શકું છું, અને મેં નાટકો કર્યા ત્યારે મારી પાસે એક રોલ મોડેલ હતો, એ મધુરાઈનું કુમારની અગાશી રેન ફોર 400 શોઝ, એના 400 શો થયા હતા. એટલે લોકો સુધી પહોંચવા માટે શોર્ટકટ્સ લેવા અને તો જ આપણે પોપ્યુલર થઈએ, એ આખી જે વિભાવના છે એ મારા હિસાબે બહુ ખોટી વિભાવના છે. મને એવું છે કે સાહિત્યકારોએ પોતાનો આગવો અવાજ, વોઇસ, એક ડિસ્ટિંગ વોઇસ જ્યારે આવે છે ત્યારે એ સાહિત્ય હંમેશા લોકો સુધી પહોંચે છે, અને એમાં કોઈ મને એ બાબતે કોઈ ડાઉટ નથી. બીજી સમસ્યા એ છે જે આના પછી શરૂ થાય છે કે ડિસ્ટિંગ અવાજવાળું સાહિત્ય પણ જ્યારે પોપ્યુલર થાય છે ત્યારે એને પ્રોપર પર્સ્પેક્ટિવમાં, દ્રષ્ટિકોણ એક પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં શું આપણા વિવેચકો સફળ થાય છે કે નહીં, આભડછેટની પ્રવૃત્તિ એ ચાલુ થાય છે એને, અને એ ક્યાં નડતર સ્વરૂપ થાય છે. કારણ કે ચાર્લી ચેપ્લિન પણ બહુ પોપ્યુલર હતા, શેક્સપિયર એના કાળમાં પોપ્યુલર હતો. કેટલાક સાહિત્યકારો એવા હોય છે કે જેમના જન્મ પછી 50 વર્ષે 60 વર્ષે પોપ્યુલર થાય, એટલે 50-60 વર્ષ વિવેચક એ સાહિત્યકારથી પાછળ ચાલતો હોય છે. સાહિત્યકાર એ વિઝનરી છે. આજે પણ આપણું સાહિત્ય મેઘાણી જેવા સાહિત્યકાર માટે એ સાહિત્યકાર છે કે નહીં એની આપણા વિવેચકો ચર્ચા કરી રહ્યા. મને એવું લાગે છે કે જો મેઘાણી સાહિત્યકાર ન હોય તો આપણે બધા અહીંયા કીડી મકોડા અને અમીબાઓ ભેગા થાય છે. એટલે માત્ર પોપ્યુલર હોવાને કારણે મરીઝ તો ગઝલ લખતો હતો, એટલે એને બોલાવવું નહીં. હવે એમ પણ આમાં વિચાર આવી શકે કે જો આવું હોય તો એને બાજુ પર મૂકી દો ને વિવેચકની જરૂર શું છે. પણ મુશ્કેલી એ થાય છે કે આમનો મત એ પાઠ્યપુસ્તકોમાં પ્રદર્શિત થાય છે, અને એટલા માટે થઈને બાળક જે આપણું ભણતું હોય છે એ ઘણીવાર મેઘાણી અને મરીઝથી વંચિત રહેતું હોય છે. એટલે ખરેખર જે પોપ્યુલર છતાં વીર્યવાન એવું જે સાહિત્ય છે એ બાળકો સુધી પહોંચતું નથી. મને લાગે છે કે ગુજરાતી ભાષાના લિટરેચરની પોપ્યુલારિટીની આપણે જ્યારે વાત શરૂ કરીએ ત્યારે સૌથી અગત્યનો મુદ્દો આ છે. મેં જો ડિબેટને આડા પાટે વાળી હોય તો માફ કરજો, પણ મારે જે કહેવું તો એ આ હતું. થેન્ક યુ. એની સાથે જ આ પોપ્યુલારિટીની વાત જ્યારે સૌમ્યભાઈએ છેડી છે ત્યારે એક વાત બહુ અગત્યની એ છે કે વાચક જે વાંચે છે તે, જે વેચાય છે તે, જે વંચાય છે તે, અને જે વખણાય છે તે, આવા બે સાહિત્ય જુદા પડી જ જાય છે, એક કારણસર યા બીજા કારણસર. અને જ્યારે આ બે સાહિત્યો છૂટા પડે છે ત્યારે વાચક બહુ કન્ફ્યુઝ થાય છે, કારણ કે જે પુસ્તકોના રિવ્યૂ છપાય છે તે પુસ્તક એ જ્યારે ઘરે લાવીને બિચારો વાંચે છે ત્યારે એને એમ થાય કે આમાં વાંચવા જેવું છે શું ભાઈ, અને જે પુસ્તક ખરેખર એને બિચારાને વાંચવું છે એને વિશે એક પોપ્યુલરનું લેબલ ચોંટાડીને એને સીલ કરી અને ગોઠવી દેવામાં આવે છે કે આ તો બધું લોકપ્રિય છે, આમાં કંઈ બહુ છે નહીં, વાતમાં દમ નથી. આ વાત બહુ જ સાચી છે, અને લોકપ્રિય તો ત્યારે જ થાય છે જ્યારે એ વંચાય છે, જ્યારે એ માસિસ સુધી પહોંચે છે, જ્યારે ખૂબ લોકો એને જુએ છે. કાલિદાસ પણ આજે પણ પોપ્યુલર છે, પણ આપણે હવે એને ક્લાસિક તરીકે ભણીએ છીએ, એટલે એના સમયમાં પણ આ ચર્ચા હશે કે નહીં એ પ્રશ્ન બહુ અગત્યનો છે. કે કાલિદાસ તો બહુ લોકભોગ્ય લખે છે, ફરમાસુ લખે છે, આ બધા શબ્દો મેં પણ મારા વિશે પણ સાંભળ્યા છે. એટલે મને લાગે છે કે આ સૌમ્યભાઈ, હું, જય, કદાચ આઈ એમ શ્યોર મધુભાઈએ પણ એમના સમયમાં આ સાંભળ્યું જ હશે,
સો બહુ અગત્યનું છે આ, અને જયભાઈ કદાચ એના પર વધારે અગત્યની વાત કરી શકશે, કારણ કે 14 વર્ષથી એક કોલમ લખે છે, જે 14 વર્ષથી 18 વર્ષથી એક કોલમ લખે છે, એક જ જગ્યાએ હી ઇઝ ફાઉન્ડ એન્ડ હી હેઝ અ વેરી વેરી ડેડિકેટેડ રીડર, કે જે એને ત્યાં ન જુએ તો બેહોશ થઈ જાય. કાજલબેને જે વાત કરી એમાં પહેલી ચોખવટ એ કે હું અહીં સર્જકની હેસિયતથી નહીં, ભાવકની હેસિયતથી આવ્યો છું. કારણ કે આ ત્રણેય એવા મૂર્ધન્ય સર્જકો છે કે જે ફિક્શન સર્જે છે. મેં યદાકદા કવિતાઓ લખી છે, વાર્તાઓ લખી છે, એ છપાવવા જેવી ન લાગતા પછી મેં ક્યાંક ક્યાંક પરાણે પરાણે કોકે કહ્યું હોય ત્યાં જ આપી છે. પણ આ એવા મિત્રો છે કે જેને વાંચી વાંચીને મોટું થયો. મને આ ત્રણમાંથી એક પણ ના જાહેર ચરણ સ્પર્શ કરવામાં કોઈ સંકોચ નથી. કેટલા બળકટ સર્જકો છે ત્રણે ત્રણ, અને બહુ અંગત મિત્રો જેવા છે, જેમની ઘેર જમવાનો સંબંધ હોય, જેમની સાથે બેસીને ગપ્પા મારવાનો સંબંધ હોય એવા મિત્રો છે. આ ચોખવટ મેં એટલા માટે કરી કે તો આ મારે આવું જ શું કામ જોઈએ. આ મને જે ખુરશી મળી છે મેં તો કંઈ પ્લાન કરેલી નથી. મને તો કહ્યું શ્યામભાઈ, અમારે તો ફોન આવતા જાય એમ ખબર પડતી જાય કે શેડ્યુલમાં આ છે આ છે આ છે, તો એટલા માટે મળી છે. હું માનું છું ત્યાં સુધી બહુ નિખાલસતાથી કહું, બક્ષી કહેતા એમ નમ્રતાને દુર્ગુણ માન્યા વિના કહું કે પોપ્યુલારિટીને કારણે મળી છે. કારણ કે ન તો મેં મધુરાઈ જેવા નાટકો સર્જ્યા છે, ન કાજલબેન જેવી નવલકથા લખી છે, ન સૌમ્ય એ કવિતા નાટક ક્ષેત્રે બંને ક્ષેત્રે જે કામ કર્યું છે એવું મેં કર્યું છે. આ બહુ નિખાલસતાથી કહું. તો પોપ્યુલારિટી ક્યાંથી આવી? આપણે માગેલી વસ્તુ તો છે નહીં, માગી તો મળતી નથી, એ તો બધાને ખબર છે. આ એવી જણસ છે કે જે માગી મળતી નથી, ન માગીએ દોડતું આવે, એ લોકપ્રિયતાની બાબતની અંદર બહુ જ સાચી બનેલી વાત છે. કારણ કે જે લોકો એના ધખારા રાખતા હોય છે, જેના માટે હવાતિયા મારતા હોય છે, એ લોકોમાં નથી આવતી. હવે આ ધખારા કાઠિયાવાળી શબ્દ છે, પણ હું મારા લખાણમાં જ્યારે કાઠિયાવાળી શબ્દો વાપરું ત્યારે કોઈ એમ નથી કહેતું કે આમાં કાઠિયાવાળી તળપદા શબ્દો બહુ આવે છે, પણ અંગ્રેજી વાપરું તો એમ કહે છે કે અંગ્રેજી શબ્દો બહુ આવે છે. મારા તો દરેક લેખમાં કાઠિયાવાળી શબ્દોની સ્લેંગ હોય છે. કાઠિયાવાળી સ્લેંગની ડિક્શનરી ધારો તો તમે બનાવી શકો. મેં હમણાં જે એક લેખ અત્યારે ગાડીમાં બેઠા બેઠા હું લખતો હતો, એમાં શબ્દ મારાથી આપ્યો આવી ગયો ઉપયોગમાં, ખુબીલિટી. આ ખુબીલિટી અમે જ્યારે ભણતા સૌરાષ્ટ્રમાં ત્યારે બહુ પોપ્યુલર થયેલો શબ્દ હતો. કોઈમાં ખૂબી હોય અને એબિલિટી, ખૂબી અને એબિલિટીનું કોમ્બિનેશન કરો એટલે ખુબીલિટી. હવે આ કેવી રીતે થાય છે? મને આ રસોડામાં રસ છે. આના કિચનમાં આપણે જઈએ, આપણે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા સર્વિંગ કેમ થાય છે એની ચર્ચા કરીએ, એના કરતાં બને છે કેવી રીતે એની ચર્ચા કરીએ. સૌમ્યએ જેટલી વાત કરી એની અંદર પોપ્યુલર પર્સપેક્ટિવ એવા ઘણા બધા અંગ્રેજી શબ્દો આવ્યા, સહજ ભાવે આવે છે. એને પરિપ્રેક્ષ્ય ઉતર જ સુધારો કર્યો. પર્સપેક્ટિવ બોલાઈ ગયા પછી એની અંદરનો રહેલો સબકોન્શિયસ માઇન્ડ, અજાગૃત મન, જો પહેલા હું સબકોન્શિયસ માઇન્ડ બોલ્યો પછી મારા મગજમાં તરત આવ્યું કે અજાગૃત મન પણ કહી શકાય, બરાબર. એ આપણને તરત ટપારે છે કે નહીં નહીં નહીં, આ ગુજરાતી શબ્દ આનો આ છે, આ બોલી શકાય. મારા કેસમાં મેં એવું રાખેલું કે જ્યારે મેં લખવાની શરૂઆત કરી ત્યારે પહેલો સિદ્ધાંત એવો રાખેલો કે જે વાંચી વાંચીને હું બોર થયો છું એવું ન લખું. તો કેવું લખું? કે જે આપણે વાતચીત કરીએ છીએ, આપણે ઓટલે બેઠા બેઠા રેસકોર્સની પાળી ઉપર રાજકોટમાં ખારી સિંગ ખાતા ખાતા થિયેટરની ટિકિટની લાઈનમાં ઉભા ઉભા જેવી રીતે વાતો કરીએ છીએ એ ભાષામાં લખું. આટલો જ પ્રિન્સિપલ હતો. એમાં લોકોને આકર્ષી લેવા કે વાચકોને ખેંચી લેવા કે એવો કોઈ ભાવ હતો જ નહીં. એ તો ખેંચાતા ગયા પછી ખબર પડી કે આ તો ખેંચાઈ પડશે. આવો કોઈ ભાવ હતો નહીં ત્યારે તો ખરેખર લોકો મને ઉલટી સલાહો આપતા. મને બહુ જ સારા એડિટર મળ્યા, એને મારે ધન્યવાદ માનવાનું કે ગુજરાત સમાચારના મને ક્યારે એમ કહેવા નથી આવ્યું તમારે શું કરવું, એટલે ખોળો રમવા માટે આપી દેવામાં આવ્યો છે. મારે એનો ધન્યવાદ એટલા માટે માનવો કે નીતર શરૂઆતમાં મને 100 જણા એવું કહેતા હતા ટાઇટલ આમ બનાવાય, ફિલ્મના ગીતો ટાઇટલમાં ન લખાય, આવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ન કરાય, આમાં આમ ન કરાય, વેલેન્ટાઇન ડે ને ફ્રેન્ડશિપ ડે ઉપર ન લખાય, આખે આખો લેખ પિક્ચર ઉપર ન લખાય. આવી મને ઘણી સલાહો મળતી હતી. મારા એડિટર સિવાય તમામ લોકોએ મને સલાહ આપી શું લખવું. એણે મને ક્યારે સલાહ નથી આપી, એણે મને લખવા જ દીધું છે માત્ર. અને ધીરે ધીરે ખબર પડી કે આ ચાલે છે, આ વેચાય છે, આ વંચાય છે, આ નિખાલસ સાથે, આમાં કોઈ આત્મશ્લાઘાના ભાવ વિના, માત્ર એક થર્ડ પાર્ટી પર્સપેક્ટિવ. આપણે ભારતીય શાસ્ત્રોમાં કહેવામાં આવે છે ને કે આત્મા અને શરીરને અલગ માનીને તમારે પરકાયા પ્રવેશ કરીને પણ વાતો જોવી. હું આમાં શરીરથી અલગ થઈને કહું કે હું પુસ્તકો બહાર પાડું છું એનું, આ જયેશભાઈ બેઠા અમારા, એનું કોઈ પ્રમોશન કરતો નથી, કોઈ વિમોચન કરાવતો નથી, કોઈ જાહેરાતો પણ છાપામાં છપાવતો નથી, માત્ર ફેસબુક ઉપર મૂકી દઉં છું અને કોઈ હા કોઈ નથી. એટલે મને મને તો ખ્યાલ નથી આવતો, પણ હું જે કહું છું એ કહું છું કે પુસ્તકો વેચાઈ જાય છે. પુસ્તકો 3-3 હજાર નકલની અંદર 2-2 મહિનામાં વેચાઈ જાય છે, અને એ વેચવાવાળા ડિસ્ટ્રીબ્યુટર સાહેબ બેઠા છે, એટલે હું સાક્ષીમાં એને વિટનેસ રાખીને કહું છું. કોણ લે છે? હું ઘરે ઘરે દરવાજો ખખડાવીને કહેતો નથી ખરીદો, મફત ચોકલેટ એની ભેગી કેડબરીની આપતો નથી ખરીદો. લે છે એ કે જેને વાંચવું ગમે છે.
તો આ આખા પ્રમેયનો સાર રાઇડરનો એન્ડ ક્યાં આવે છે કે તમે અંગ્રેજીવાળા શબ્દો જે સહજ ભાવે આવે છે, આઈ રિપીટ, સહજ ભાવે પ્રયત્નપૂર્વક નાખો તો એ પરાણે ઉપર ઓલી જે રેસ્ટોરન્ટની દાળની અંદર ઉપર તેલની અંદર જીરું અને ધાણા તરતા હોય ને, જે આપણને ખબર પડે કે પાછળથી કરેલો વઘાર છે. આ દાળમાં આપણી મમ્મીની દાળમાં આવી રીતે ક્યારેય તળતા નથી હોતા, કારણ કે એનો વઘાર પાછળથી નથી થતો, અંદર જ થતો હોય છે. એટલે મમ્મીની દાળની જેમ આવે છે આ અંગ્રેજી શબ્દ, પણ એ ગમે છે લોકોને, ગમે છે એટલે વંચાય છે, વંચાય છે એટલે વેચાય છે. આખી આખી એક સિક્વન્સ છે, કોઈને લાગે કે ન લાગે, કે આ બરાબર લાગે કે ન લાગે, હું એમ કહું છું કે જ્યાં જ્યાં થયું છે, ચેતન ભગત જ્યારે અંગ્રેજી લઈને આવ્યા ને ત્યારે અંગ્રેજીના કેટલાક ઉચ્ચભ્રુ લેખકો એમ જ કર્યું કે આ પરાઠાવાલી ગલી એવું થોડું કે અંગ્રેજીમાં લખવાનું હોય, તમારે એમ કે એનું અંગ્રેજી કરો, વિક્રમ શેઠ જેવું લખો. નહીં, ચેતન ભગત ચાલે, જે કે રોલિંગને પણ આ ફેસ કરવું પડ્યું છે. જે કે રોલિંગે જ્યારે હેરી પોટરની સિરીઝ લખી ત્યારે એને કોઈ વિવેચકોએ તો કન્સિડર કરી જ નથી, પણ જેના ઘરમાં પ્રાઇવેટ ડીવીડી પ્લેયર હોય એ બાળકોએ વાંચ્યું જ છે. મારો કહેવાનો મતલબ સૌમ્ય સાથે ક્યાંક કનેક્શન પણ જોડે છે. તમારી અંદર મેં ટાઇટેનિક ફિલ્મ રજૂ થઈ એ કાળ જોયો છે. જેમ્સ કેમેરૂને જ્યારે ના પાડી હતી મારે કોઈ બીજી ભાષામાં ડબિંગ નથી કર્યું. મારા રાજકોટ શહેરની અંદર જ્યાં ઉપલેટા અને ધોરાજીના લોકો છકડામાં ટાઇટેનિક, આરતી રાજકોટની જ છે એટલે એને ખ્યાલ રહેશે, છકડામાં બેસીને ફિલ્મ જોવા આવે ત્યાં ટાઇટેનિક ફિલ્મ અંગ્રેજીમાં 25 વીક ગેલેક્સીમાં ચાલે, 25 અઠવાડિયા, આવડી લાંબી ફિલ્મ, 1.5 કલાક લાંબી ફિલ્મ, તમને સહન ન થાય એટલી લાંબી, અંગ્રેજીમાં નહીં હિન્દીમાં પણ ગણો તો લાંબી. આવી ફિલ્મ એવા લોકોએ સૌરાષ્ટ્રમાં જોઈ જેને અંગ્રેજી નથી આવડતું. એનો અર્થ એ કે જે સૌમ્યએ કહ્યું એમ કે અંદર કશું કેવું સત્વ હોય છે એ તમને બાંધી રાખે છે, અંગ્રેજી જ માત્ર બાંધી રાખે છે એવું નહીં. પણ એક 2 મિનિટ હું વધારે લઈને વાત એ મૂકવા માગું છું, જ્યાં નવો પર્સ્પેક્ટિવ, અત્યાર સુધી કેફિયત ચાલે, નવો પર્સ્પેક્ટિવ જે મારે મૂકવો છે એ મૂકવો છે કે શા માટે અંગ્રેજી શબ્દો અત્યારની જનરેશન લેખકો કે વાચકોમાં આવે છે, આ શા માટેનો ચર્ચા આપણે ક્યારેય કરતા જ નથી. આજથી 100 વર્ષ પહેલાંની ગુજરાતી કવિતાઓ તમે વાંચો ને તો આજે ખરેખર એવું ગુજરાતી નથી લખાતું, શુદ્ધ ગુજરાતી. મોહને અને તહને કોણ લખે છે? કોતરાદા વાયરા ઉઠો ઉઠો મેં જ્યારે ફેસબુક ઉપર શેર કર્યું ત્યારે કેટલાય લોકોએ નીચે લખ્યું કોતરાદા એટલે શું. હવે આપણે મેઘાણીના ઉત્તમ સાહિત્યકાર, હું તો બહુ દિલથી ચાહું છું મેઘાણી, પણ મારો મુદ્દો એ છે કે ઓતરાદા શું એ 60 વર્ષમાં જૂનું થઈ જાય છે, મહને અને તહને 100 વર્ષમાં જૂનું થઈ જાય છે. ભાષા વહેતી નદી જેવી હોય, ભાષા ક્યારેય બંધિયાર સરોવર બને જ નહીં, બંધિયાર સરોવર બને તેમાં મચ્છર ઉગે, વહેતી નદી હોય તો જ ભાષા એમાં નવા નવા શબ્દોને નવા નવા પ્રયોગોને સમાવતી જાય, નવા નવા પ્રયોગો બનાવતી જાય. અંગ્રેજીમાં બને છે LOL, વૂટ, વાવ, આ બધા છેલ્લા 10 વર્ષમાં બનેલા છે. ASAP, as soon as possible. બરાબર. બીજી જે વાત છે એ છે કે જે તમારા કાનને સ્પર્શે, જે તમારી આંખને સ્પર્શે એ શબ્દો તમારા કોમ્યુનિકેશનમાં એટલે પ્રત્યાયનમાં આવ્યા વિના રહે નહીં, આ શક્ય જ નથી ન રહે. હવે આપણે એક મોબાઈલ ફોન જ્યારે ખરીદીએ છીએ ત્યારે આપણે 10 અંગ્રેજી શબ્દો પણ લઈ આવીએ છીએ ઘરમાં. ચાર્જરનું ગુજરાતી શું, બેટરીનું ગુજરાતી શું, ચાલો મને બેટરીનું ગુજરાતી આપો, SMS નું ગુજરાતી શું, MMS નું ગુજરાતી શું, સિગ્નલનું ગુજરાતી શું, નેટવર્કનું ગુજરાતી, નેટવર્ક આપણે એમ કહીએ કે જંજાળ માળખું, એવું ગુજરાતી મોબાઈલના નેટવર્કમાં નથી થતું. એક વોડાફોન જે આ સ્પોન્સર કરે છે એ વોડાફોનનો એક મોબાઈલ તમે સિમ કાર્ડ ખરીદો તો સિમ કાર્ડનું ગુજરાતી શું કરશો મને કહો. હજી રેલવેનું તો અગ્નિરથ વાળું ભદ્રમભદ્રમાં થતું, સિમ કાર્ડનું તો ભદ્રમભદ્રી નથી કરી શકવાનું. હવે આટલી બધી નવી ટેકનોલોજી, સ્પાર્ક પ્લગનું ગુજરાતી આપો, કાર્બ્યુરેટરનું ગુજરાતી આપો, બોનેટનું ગુજરાતી આપો. કાર વગર ચાલવાનું છે, મોબાઈલ વગર, ફોન વગર ચાલવાનું છે, કેમેરાના તમે એમ કે વિડીયોગ્રાફી વગર ચાલવાનું છે. તો તમે જ્યારે 10 વસ્તુઓ એવી લ્યો છો કે જેના શબ્દો વિદેશની ભાષામાંથી આવે છે તો એ તમારી બોલચાલની ભાષામાં સહજ ભાવે વણાઈ જવાના. બીજો મુદ્દો એ પણ છે કે ગુજરાતીમાં આંગળીને બેઠે ગણાય એટલા અપવાદોને બાદ કરતા જેટલા બળુકા સર્જક પેદા થયા, આમાં હું મેઘાણીથી શરૂ કરી અને મધુરાઈથી વાયા કાજલ ઓઝાથી સૌમ્ય જોશી સુધીના કાંઈ અંકિત બેઠા છે ત્યાં સુધી લઈ લઉં, આમાંના એક પણ સર્જક એવા નહોતા જેમને સારું અંગ્રેજી આવડતું ન હોય. ખૂબ અંગ્રેજી વાંચનારા ગુજરાતીમાં સારું સર્જન કર્યું છે, સુરેશ જોશી, સુરેશ દલાલ, ચંદ્રકાંત બક્ષી, ઝવેરચંદ મેઘાણી. મેઘાણી તો અંગ્રેજી ફિલ્મો જોઈને ગુજરાતીમાં વાર્તા લખતા, પલકારાન પ્રતિભાવો બે સંગ્રહો છે. આ બધાનું અંગ્રેજી સારું હતું. અંગ્રેજી સારું ન હોય ને એવો સર્જક ગુજરાતીમાં કદાચ મરીઝનું અંગ્રેજી સારું નહોતું એવું મેં સાંભળ્યું છે. તો એવા એકાદ બે અપવાદને બાદ કરતા રમેશ પારેખનું પણ અંગ્રેજી સારું હતું, એ બોલતા નહોતા પણ વાંચતા હતા ખૂબ. ઓકે, જો મરીઝનું બહુ સારું હતું એ મને માહિતી અત્યારે આઈ વિટનેસ તરીકે મળી. હવે મને કોયડો ઉકેલી દો કે એવું કેમ બને છે કે ગુજરાતીમાં ઉત્તમ સર્જકો જે પેદા થાય એવા જ થાય છે જેનું અંગ્રેજી સારું હોય.
જો વિદેશની એવી ભાષાઓ છે, મેં પોલિશ કવિઓ અને કવિયત્રીઓ એવા જોયા છે જેને અંગ્રેજી આવડતું જ ન હોય, જાપાનીઝ એવા કવિ અને કવિયત્રીઓ છે કે લેખકો છે જેને અંગ્રેજી આવડતું જ ન હોય, રશિયન છે જેને અંગ્રેજી આવડતું જ ન હોય, જર્મન છે, હું મળ્યો છું જર્મનીમાં જઈને, જેને અંગ્રેજી વાત કરતા ના આવડે, ઈશારાથી વાત કરવી પડે. તો ગુજરાતીમાં એવું બને છે કે ગુજરાતીના જેટલા બળકટ સર્જકો છે એમાંનો કોઈ એવો નથી કે ખાલી ગુજરાતી વાંચીને સર્જક થઈ ગયો. અને એક વધારાની વાત એ છે કે મોટા ભાગના સારા સર્જકો માતૃભાષામાં ભણ્યા છે, એમના બધાનું એજ્યુકેશન બેસિક ગુજરાતીમાં થયું છે 12મા ધોરણ સુધી, પછી જે ભાષામાં ભણ્યા એ ભાષામાં, પણ સ્કૂલિંગ બધાનું ગુજરાતી. એગ્રી, હું તો મારું તો સ્કૂલિંગ, સૌમ્યના ફાધર અંગ્રેજીના પ્રોફેસર છે, સૌમ્ય અંગ્રેજી ભણાવે છે, ભણાવતા હતા. સૌમ્યના ભાઈ પણ અંગ્રેજી અને પિતા પણ અંગ્રેજીમાં. મારો મુદ્દો એ નથી, હું અંગ્રેજી ભાષાને કંઈ ગ્લોરિફાય કરવાની વાત નથી કરતો. ગ્લોરિફાય એટલે વધારે પડતી આપણે આમ ઉજળી કરીને બતાવવી, માંજીને બતાવવી. હું એટલા માટે કહું છું, મને ખબર છે ગ્લોરિફાયનો આવો અર્થ થાય. હું એમ કહું છું કે તમે જ્યારે સર્જક તરીકે તમારો વિકાસ થતો હોય એ તબક્કામાં અંગ્રેજીના પરિચયમાં આવો છો. અંગ્રેજીના પરિચયમાં આવો ત્યારે ઉત્તમ મેગેઝિન્સ અંગ્રેજીમાં મળે છે, ઉત્તમ વેબસાઇટ્સ અંગ્રેજીમાં મળે છે, ઉત્તમ ગદ્ય અને પદ્ય અંગ્રેજીમાં વાંચવા મળે છે, જગતની દિશાઓ ખુલી જાય એવું મળે છે, સંસ્કૃતમાં પણ મળે છે. તો મારા લેખોમાં તો સંસ્કૃત કૃતિઓ ઉપર મેં 18 વર્ષમાં જેટલું લખ્યું છે હું જાહેર સ્ટેજમાં કહું છું, કોઈ સંસ્કૃતના અધ્યાપકે લખ્યું નથી. મેં અત્યાર સુધીમાં 27 જેટલી સંસ્કૃત કૃતિઓ ઉપર સ્વતંત્ર લેખ લખ્યા છે, 27, પણ લોકોને યાદ નથી રહેતું, કારણ કે સંસ્કૃતનો પ્રભાવ પણ એવું લોકોને લાગતું નથી. વૃક્ષકટિકા ઉપર લેખ લખવું એ યાદ નથી રહેતું, પણ શેક્સપિયર ઉપર લખવું એ યાદ રહી જાય છે, કારણ કે શેક્સપિયરને માનસ સ્વીકારી લીધો છે. કારણ કે અંગ્રેજી આપણા દેશમાં આર્ગ્યુમેન્ટની ભાષા છે. જે લોકો ગુસ્સે થાય ઝઘડવા માંડે રસ્તા ઉપર એ બધા અંગ્રેજીમાં તૂટી પડે છે. આ આ એટલા માટે છે કારણ કે અંગ્રેજી આપણને બધાને એમ લાગે છે કે બોલવાથી સામેના માણસને છાંટી દેવાય એમ. પણ હું એના મૂળમાં જાઉં છું કે શું કામ એવું થાય છે. એવું થાય છે એટલા માટે કે ખરેખર છેલ્લા 200 વર્ષનો જોઈએ, સંસ્કૃત સાહિત્ય છે 5000 વર્ષ પહેલાનું છે, છેલ્લા 200 વર્ષની અંદર ક્રિએટિવિટી અને ઇમેજિનેશનનું ખેડાણ અંગ્રેજીના માધ્યમે દુનિયાભરના સર્જકો સુધી પહોંચ્યું છે એટલું બીજી કોઈ ભાષાના માધ્યમે પહોંચ્યું નથી. કોઈ ચાઇનીઝ વાંચીને ક્રિએટિવ નથી થયું. આ થાય છે એટલા માટે. આ પ્રભાવ ક્યાંથી આવે છે? આપણે બધા અંગ્રેજીના પ્રભાવમાં છીએ, પણ શા માટે છીએ? છીએ એટલા માટે કે મધુરાઈને આજની તારીખે પણ રોટલો અને દાળ, બ્રેડ એન્ડ બટર ભારતની ભૂમિની બહાર મળે છે છેલ્લા 30 વર્ષથી. અમદાવાદમાં સર્વાઈવ ન થઈ શકે, મેનહટનમાં થઈ શકે છે. આ વાસ્તવિકતા છે, આ આ રિયાલિટી. હું તમને એકદમ નર્યું વાસ્તવ કહું છું. એટલા માટે હું કહું છું કે સૌમ્ય જ્યારે આવો અમે બધા સાથે દુનિયા લઈએ માથે મુંબઈની અંદર ભજવે ને, ત્યારે બહાર નીકળીને મુંબઈનો સંભ્રાંત સાઉથ બોમ્બેમાં રહેનારો પ્રેક્ષક છે ને, એમ કહે છે કે આમાં બહુ બધું કોરસ હતું ને, ગમે ત્યારે બધા ફરી જતા હતા અને બહુ બધા ગીતો ગાતા હતા, કારણ કે એને બ્રોડવેના ઓપેરા જોયા જ નથી. એને ખબર જ નથી કે ફ્રેન્ચ નાટકોની શું પરંપરા છે, એને ખબર જ નથી કે નાટ્ય પરંપરા કેવી રીતે વિકાસ થઈને આવી છે. આ ખબર મને કેમ પડે છે કે પહેલાં બ્રિટાનિકા પાડતું, હવે વિકિપીડિયા પાડે છે. હું એટલા માટે આ કહું છું કે આ વસ્તુ આપણે જ્યાં લગી અંદરથી સ્વીકારીને સમજશું નહીં ત્યાં લગી આપણો પેલો ભેદ જશે નહીં મગજમાંથી. પણ કોઈ પણ ભાષા વિશે એવા આ વાપરવું આ ન વાપરવું, આ કરવું આ ન કરવું, એ ક્રિએટિવિટીની સાથે કોઈ એને નિસ્બત જ નથી. બધું સ્વીકારે એને જ ક્રિએટિવિટી કહેવાય. ક્રિએટિવિટીમાં જે બેસ્ટ હોય એને સ્વીકારીને ઇન્કોર્પોરેટ કરીને અંદર દાખલ કરીને જે કરવામાં આવે તે જ સત્ય છે. એટલે આ ચાઇનીઝ આર્ટ છે ને, આ તાંજોર છે ને, આ ફલાણું છે ને, આને નહીં અડવાનું ને, આની સાથે કામ ન થાય એવું પેઇન્ટર્સમાં ક્યાંય નથી. પણ આપણા ઋષિઓએ ક્યારે એવું ફિલ્મ મેકર્સ, હા તો ફિલ્મ મેકર્સમાં એવું ક્યાંય નથી. વિશ્વનીડ, આખો વિશ્વ એક માળો છે, એ તો હવે ખબર પડી બધાને, ઇન્ટરનેટ આવ્યા પછી વિશ્વનીડ છે. આ તો 5000 વર્ષ પહેલા ભારતમાં કહેવાયેલું છે. મારો મુદ્દો એટલો જ છે કે અંગ્રેજીમાં લખવાથી કંઈ કોઈ વિકૃત થઈ જાય અને ગુજરાતીમાં કે સંસ્કૃતમાં લખવાથી કંઈ પવિત્ર થઈ જાય એવું જરૂરી નથી. આ આપણે જ ઊભો કરેલો એક ભ્રમ છે. મોટાભાગે ગુજરાતીના લેખકો વધારે પડતી માતૃભાષા વંદના કરે છે, આ મેં જોયું છે. કદાચ પુસ્તકો વધારે વેચે એવો સ્વાર્થ પણ એમાં હશે. આવું કહીને હું એમ કહું છું, માતૃભાષા એવું જ શું કામ? પ્રિયતમાની ભાષા કેમ નહીં? પ્રેયસીની ભાષા કેમ નહીં? ચુંબનની ભાષા કેમ નહીં? આકર્ષણની ભાષા કેમ નહીં? ગુજરાતીમાં આલિંગન કેમ ન થાય? ગુજરાતીમાં ખાલી પગે જ લાગવાનું હોય? એટલે આમાં એ જ મજા છે કે જે લોકો આલિંગનો અને ચુંબનો લખે છે
એ લોકો પર એવો આક્ષેપ છે કે ફરમાસુ અને પોપ્યુલર લખે છે, કારણ કે લોકોને આલિંગન ચુંબનો વાંચવા છે પણ એવું સ્વીકારવું નથી કે અમને વાંચવા ગમે છે. એટલે એમાં કાજલબેન આપણે એવું કહેવાનું કે વાલ્મીકિ અને વેદવ્યાસે શરૂ કરેલી પરંપરાને આપણે વાહકો છીએ. કાલિદાસ એટલે એનાથી પેલા કાલિદાસ એનો વાહક જ હતો. લોકોએ વાલ્મીકિ રામાયણ આખું વાંચ્યું નથી અને વેદવ્યાસનું મહાભારતે આખું વાંચ્યું નથી. તમે વાલ્મીકિને એવું કહી શકો કે ભાઈ આમાં સીધી રામ રાવણ ને સીતાની વાત કરો ને, વચ્ચે આ જયંત નામનો કાગડો સીતાનું વસ્ત્ર ઉડી જાય છે અને રામ એને રોમાન્સ કરે છે ત્યારે ચાંચ મારી જાય છે, એવા વર્ણન શું કેમ લખો છો? આવું વાલ્મીકિને કોઈ કહેવા પેદા નહોતું થયું ને, એટલે વાલ્મીકિ ટક્યા 5000. આખો પુષ્પ વાટિકાનો સીન છે વેર ધે મીટ. યા એબ્સોલ્યુટલી. અને હનુમાન ને સીતા વળતા, હનુમાન તો મુદ્રિકા આપે છે રામની યાદી તરીકે, પણ સીતા વળતા શું આપે છે કે તમે સીતાને જ મળ્યા એવું રામને જઈને કહેજો, એવું કહેવા માટે શું આપે છે એ હું તમને બધાને અત્યારે જાહેર કોયડા તરીકે મૂકું છું. વાલ્મીકિ રામાયણ વાંચી લેજો. કેટલો સમય છે બેન? હજુ 20 મિનિટ છે આપણી પાસે. એટલે હું ના બોલું હમણાં. મને તો એમ હતું કે આજનો વિષય ભાષા પર પણ નથી જયભાઈ, મને એવું હતું કે સાહિત્ય ને પોપ્યુલર કેવી રીતે કરવું એની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે એમાં ભાષા એક બહુ અગત્યની અગત્યનું એલિમેન્ટ છે. પણ મને લાગે છે મધુભાઈ, એટલે મને એવું લાગે છે કે મધુભાઈ જ કુમારની અગાશી અને ઉત્તમ સાહિત્ય કે જેણે પોપ્યુલારિટી અચીવ કરી હોય એ વસ્તુ કેવી રીતે બની એની વાત કરશે તો ઇટ વુડ બી એનરિચિંગ. અને બીજું કે આમાં મને પ્રશ્ન એ થાય છે કે ગુજરાતીમાં ક્યારેય અંગ્રેજી શબ્દ આવો જ ના જોઈએ, સાહિત્યમાં એવું કહે છે કોણ? એ કોઈ નથી કહેતું, એટલે એ ત્યાં મને લાગે છે ડિબેટ પૂરી થાય છે. એવું 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 મધુભાઈ જ કહેવાના છે, મને ખબર છે અંદર. હવે હું બોલું 100%. અરે વચ્ચે બીજું કોઈ વ્યવધાન નહીં આવે એવી અપેક્ષા રાખું. સંભળાય છે બધાને? કેન યુ ઓલ હિયર મી? કદાચ ગુજરાતીમાં ન સમજાવો તો. મેં ઘણી બધી નોટ્સ બનાવેલી છે અને એ 20 મિનિટમાં પૂરી થાય કે નહીં પણ જેટલી થાય એવી કોશિશ કરીશ. સૌથી પહેલાં તો મને બહુ માઠું લાગ્યું છે કે રઘુવીરભાઈ એમ કહે છે કે સૌમ્ય અને કાજલ પોતપોતાની કૃતિઓ વાંચે તો અમે બેઠા છીએ, અમે કૃતિઓ લખીએ છીએ. અહીંયા તો વાત વાત ચરણ સ્પર્શ જેટલી વાત થઈ ગઈ. આ ત્રણેય જણ અતિ પ્રિય જુવાન લેખકો છે અને જાહેરમાં કદાચ પદચુંબન ના કરું તો એ કપોલ ચુંબન જરૂર કરું એટલી મને ઉર્મી છે એ લોકો માટે, અથવા તો આલિંગન ચાલો ને. અગાઉ એવું સાંભળવા મળ્યું કે આપણે ગુજરાતી બોલતી વખતે અંગ્રેજી બોલીએ અથવા તો ગુજરાતી લખતી વખતે અંગ્રેજી લખીએ એને ઘણા લોકો એનો વિરોધ કરે છે, જાણે કે ફાટેલી ચડ્ડીવાળા સાથે આપણી માં આપણને ન રમવા દેતી હોય. હું એમ કહેવા માગું છું કે અંગ્રેજી એ ફાટેલી ચડ્ડી નથી, આપણે ગુજરાતીને ફાટેલી ચડ્ડી માનીએ છીએ. આપણે એમ માનીએ છીએ જેમ જયભાઈએ કહ્યું એમ કે અથવા તો કાજલબેને પણ કહ્યું એમ કે અંગ્રેજીમાં જો બોલીએ તો આપણો મોભો વધારે થાય એટલે આપણે અંગ્રેજી વધારે બોલતા હોઈએ છીએ. સાચી વાત તો એ છે કે જે લોકો અંગ્રેજી બરાબર જાણે છે અને ગુજરાતી પણ બરાબર જાણે છે એ લોકો જે ભાષા લખે છે એ ખરેખર જેને અંગ્રેજીમાં એક્સપ્રેશન કહેવાય એવી ભાષા બનતી હોય છે અને એ ખરેખર ક્રિએટિવ સર્જનાત્મક ભાષા બનતી હોય છે. અને જે લખો તે કઈ ભાષામાં કયા શબ્દો વાપરીને લખો છો તે અગત્યનું નથી, શું લખો છો એ અગત્યનું. એટલે આ આ ચર્ચા એક પક્ષ કે બીજા પક્ષ કરતાં એ તરફ વધારે જવી જોઈએ કે ગુજરાતીને ગુજરાતી સાહિત્યને લોકપ્રિય કેમ બનાવવું એના કરતાં ગુજરાતી સાહિત્યને સાહિત્ય કેમ બનાવવું એ એ એ વસ્તુ ઉપર ધ્યાન દેવાની જરૂર છે. હું બહુ જ ઈગરતાથી રાહ જોતો હતો કે મારો નંબર આવે.
કારણ કે પહેલા એમ હતું કે આમાં બોલી શું શું, પણ જેમ જેમ સભા ચાલતી ગઈ તેમ તેમ ઘણું બધું કહેવાનું સૂજી રહ્યું છે. અને અંગ્રેજીની જે આપણે વાત કરીએ છીએ, જ્યાં 250 ફેસ્ટિવલ્સ થાય છે અને આપણે આ પહેલો ફેસ્ટિવલ કરીએ છીએ, હું એમ માનું છું કે એ 250 ફેસ્ટિવલ એટલા માટે થાય છે કે એ ત્યાંના લોકોને અંગ્રેજી ભાષા પ્રત્યે પ્રીતિ છે. આપણને આપણી ભાષા પ્રત્યે પ્રીતિ નથી, આપણે આપણી ભાષાને મમ્મી પપ્પાની ભાષા ગણીએ છીએ. હું એમ કહું છું કે ગુજરાતી મમ્મી પપ્પાની ભાષા નહીં, મારા બાપની ભાષા છે. એ ભાષાને આપણે મમ્મી પાપા કરીને અપસ્ટેર્સ કિક આઉટ કરવાની જરૂર નથી, એ ભાષાને આપણે જાળવી રાખવાની જરૂર છે. કારણ કે એ મારી ભાષા છે, એમાં હું મારી વાત કહી શકું છું. સાદ બેસી જાય ત્યાં સુધી બોવો પાડી પાડીને મારી વાત કરીને તમારી સામે તમારી તાળીઓ ઉઘરાવી શકું છું. પાડો તાળી. આપણે એમ માનીએ કે આપણે ગુજરાતી ભણતા નથી એટલે ગુજરાતી આપણને આવડતું નથી, એ વાત સાચી છે. આપણે ગુજરાતી ભણવું જ જોઈએ. મેં એક લેખમાં લખેલું કે ત્યાં તામિલનાડુ કે જ્યાં પણ જયલલિતા રાજ કરતા હોય ત્યાંની ભાષા તામિલ કે તેલુગુ કે જે હોય તે એ ભણાવવાનું કમ્પલસરી એણે કર્યું છે, ફરજિયાત કર્યું છે. 12મા ધોરણ સુધી કે અમુક ધોરણ સુધી એ વિદ્યાર્થીની માતૃભાષા ગમે તે હોય, પ્રાંત જે પ્રાંતમાં રહેતા હોય, જે પ્રાંતમાં બેસીને એના મમ્માને મમ્મીને પપ્પા દાળ રોટલી કમાતા હોય, એ પ્રાંતની ભાષા એ લોકોએ શીખવી જરૂરી છે જ ને છે જ. એ જ રીતે મરાઠી શીખવાય છે, પણ ગુજરાતમાં એવી કોઈ આપણે એવો અઠાગ્રહ રાખ્યો નથી. શા માટે? હું લેવા, એનાથી હું ફરક પડે છે? ગુજરાતી બોલો કે અંગ્રેજી બોલો કે હિન્દી બોલો, આપ તું સમજી ગયો ને? એટલે એ જે તું સમજી ગયો ને, એ જે આપણી જે દાનત જે છે કે સામાન્ય સમજાવી દેવો, આપણે જે કહેવું છે એ કઈ રીતે કહી શકાય, કઈ સારી રીતે, કઈ મીઠી રીતે, કઈ શણગારથી, કેવા અભિગમથી, અભિનિવેશથી કહી શકાય, એની આપણને ચિંતા નથી. હું સમજી ગયો ને. એટલે શાસ્ત્રીય સંગીતમાં કોને ખબર કેટલા રાગ છે, શાસ્ત્રીય સંગીતમાં કોને ખબર કેટલા તાલ છે, તબલા છે, આ છે. આપણે કોઈ એમ કહેતા નથી કે આમાં આટલું બધું અઘરું છે, એના કરતાં એને બદલે આપણે ખાલી આ જે ફિલ્મી સંગીત છે એ જ સાંભળીએ. શાસ્ત્રીય સંગીતના જલસા થાય છે અત્યારે આ દિવસોમાં ચાલી રહ્યા છે, જે જલસા આખા ભારતમાં વિખ્યાત છે. કારણ કે એ લોકોને સંગીત પ્રત્યે પ્રેમ છે. કોઈ એમ નથી કહેતું કે હવે આ બધા આ કરવાની શું જરૂર છે, પણ આપણે એમ કહીએ છીએ કે આપણે ગુજરાતી ભાષા શીખવાની શી જરૂર છે? કારણ કે જ્યાં પેલે ઇન્ટરનેટમાં અંગ્રેજી ચાલે છે અને આખી દેશમાં, બધી વાત સાચી છે. એક વકીલ હોય તે ગાર્ડનર પણ બની શકે છે, વકીલ પોતાના બગીચામાં જઈને ફૂલો વાવી શકે છે, ઇન્જિનિયર હોય તે રસોઈ શીખી શકતો હોય છે. તો આપણે ગમે તે ભાષા શીખી, એક વધારાની ભાષા શીખી લેતા હોઈએ તો વાંધો શું છે? હવે મને બીક લાગે છે. આમાં એવું છે કે હું જ્યાં હોઉં છું ત્યાં બધા બીવે છે, એટલે હવે એમાં મારો વાંક નથી. એટલે મારું કહેવાનું એવું છે કે ભાષા પોતે બે, એના બે કામ છે. એક તો વાતચીતની ભાષા, જેને આપણે અંગ્રેજીમાં કમ્યુનિકેશન કહીએ છીએ અને ગુજરાતીમાં પ્રત્યાયન કહીએ છીએ. એટલે કે SMS કરી શકાય, ઈમેલ કરી શકાય, PLZ કરીને પ્લીઝ લખી શકાય. કારણ કે એ વસ્તુ ખાલી મારે શું કહેવું છે એ તમને સમજાવવાની જરૂર છે કે 9 વાગે આવી જજો, કે તું સાલા ગાંડો છે, કે જે કંઈ કહેવું હોય તે. પણ જ્યારે આપણે લખવા બેસીએ છીએ, સાહિત્ય લખીએ છીએ, ત્યારે આપણે એક એક કંઈક કહેવા માગીએ છીએ. આપણે આપણી જાતને છતી કરીએ છીએ અને જે ભાષામાં કરીએ એ ભાષા આપણી ચાળી ખાય છે અને એ ભાષાનું પોતાનું રૂપ છે. અને જો ક્રિએટિવ બનવું હોય તો એ ભાષાની અંદર ક્રિએટિવ બની શકાય છે. એ ભાષા પોતે એક એવી કળાની વસ્તુ છે જેને જેમાંથી આપણે કંઈક મૂર્તિ બનાવતા હોઈએ છીએ. એ સામાન્ય વાતચીતની ભાષા રહેતી નથી. એટલે હું એમ કહેવા નથી માગતો કે આપણે વાતચીતની ભાષામાં સાહિત્ય ન લખાવવું જોઈએ. ગાડ ડેમેજ, મેં પહેલી મારી નવલકથા ચહેરા વાતચીતની ભાષામાં લખેલી. મારી જે નવલકથા સૌથી વધુ લોકપ્રિય થઈ છે એનું નામ કમબખત અંગ્રેજીમાં છે. આખી નવલકથાની અંદર 90% પાત્રો ગુજલિશ ભાષા બોલે છે, પણ એ એક શૈલી છે. એક શૈલી તરીકે આપણે એ રીતે, એ પણ એક ભાષાની આરાધના છે. જેમ જયભાઈ એટલે કાઠિયાવાડી ભાષા બોલે છે, વાપરે છે, એવી રીતે એક શૈલી તરીકે એ પાત્રોની ના પાત્ર વર્ણન તરીકે
એ ભાષા એ જાતનું લખાણ એ અગત્યનું છે અને એ એના વિનોદનું પણ કારણ બને છે. જ્યારે મેં તો મારું નામ બદલી નાખ્યું છે, ગુજરાતીમાંથી બંગાળી કરી નાખ્યું છે, એટલે મને એવો કંઈ હક નથી કે હું એમ કહું કે ગુજરાતી બોલતી વખતે એક પણ અંગ્રેજી શબ્દ ન આવવો જોઈએ. કારણ કે હું એવું હું જ એનો સૌથી મોટો ગુનેગાર છું અને એટલે એ ગુનો હું સ્વીકારું છું. મારે કહેવાનું એ છે કે તમે જે કહેતા હો તે ગમે તે ભાષામાં કહેતા હો એની પાછળ તમારી પાસે એક દ્રષ્ટિ હોવી જોઈએ અને એ બાદ તમે તમારી જાતને ક્ષતિ કરતા હો તો એ વસ્તુ એ સાહિત્ય બનતી હોય છે, સાહિત્ય બનતી હોય છે. એક વાત અહીંયા બહુ અગત્યની મેન્શન થવી જોઈએ. દેવેન્દ્રભાઈ અહીંયા છે, એમની કોલમ પોપ્યુલર કોલમનું ટાઇટલ હિન્દી છે, કભી કભી. અરે ગુજરાતીની 90% આવા આવા કેટલાય લોકો છે. અજય છે અહીંયા, જે લોકોએ દિવ્ય ભાસ્કરને એક નવી ભાષા આપી. સો મેની, અંકિત, ચિનુ કાકા, એવરીબડી, સૌમિલ, જે ગુજરાતી ભાષાને સાવ જુદા કમ્પોઝિશન સાથે માર્કેટમાં મૂકી રહ્યો છે. આપણે જ્યારે પોપ્યુલરિટીની ચર્ચા કરીએ છીએ કે ગુજરાતીને કેવી રીતે પોપ્યુલર કરવું, તો આ બધા જ લોકો એ કામ કરી રહ્યા છે ગુજરાતીને પોપ્યુલર કરવાનું. અને એ બધા જ લોકો અહીંયા આ ક્ષણે મેન્શન થવા જોઈએ કે એમણે એમની રીતે ગુજરાતીના કોન્ટ્રીબ્યુશન્સ કર્યા છે, પ્રદાન કર્યા છે અને ગુજરાતીને ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જ્યાં ઘરે ઘરે દરવાજો ખખડાવીને એમણે કહ્યું છે કે આ ગુજરાતી છે, આ અમારું ગુજરાતી છે, આ વાંચો, આ સાંભળો, આ ખરીદો, આની સાથે જોડાઓ. મારી પાસે જે કાગળ છે જે મેં નોંધ કરી છે એમાં પાછળનો ભાગ કોરો છે અને હું એક કલમ પણ કાજલબેનને આપીશ કે એમને જે કહેવાનું હોય એ વચ્ચે વચ્ચે બોલવાનો કોટા કદાચ હવે પૂરો થાય છે. આ ઓરિજિનલી ચર્ચા હતી એવું હું માનું છું કે આ ધીસ વોઝ અ ડિસ્કશન. આરતી પ્લીઝ મેન્શન કે આમાં એકચ્યુઅલી એવું હતું કે બધા વાતો કરશે, કોઈ એક જણ બોલશે એવું નક્કી નહોતું. આ આઈ થિંક વક્તવ્યમાં ફેરવાઈ ગયું છે. સો હું પ્રયત્ન એવો કરું છું કે કાર્યક્રમનું ફોર્મેટ જળવાઈ રહે. છતાં મારી હવે છેલ્લા વક્તા તરીકે વિનંતી કે તમારે જે કંઈ કહેવાનું હોય એ વચ્ચે બોલ્યા વગર જો કહેશો અને છેલ્લે આ નોંધ કરી કહેશો તો મને મારે જે કહેવું છે એને અંગ્રેજીમાં જેને ટ્રેન ઓફ થોટ્સ કહે છે એ તૂટી નહીં જાય. બોલું છું, એક જ શબ્દમાંથી સાત અર્થ ઉપજાવવા એ લેખકનો ધર્મ છે અને એવું કરી શકાય ત્યારે જ એમાંથી કશુંક નવું નીકળતું હોય છે. હું માનું છું નિરંજનભાઈ ભગત એમ કહેતા હોય છે કે લેખકનું કામ વેશ્યા બનેલી યુવતીને ફરીથી કુમારિકા બનાવવાનું છે. એટલે એ ભાષા એવી રીતે વાપરે કે એ એ વેશ્યા જેવી ઘસાયેલી લપાટાલી એવી ભાષામાંથી આખું નવું કૌમાર્ય બહાર નીકળે અને એમાંથી કૌમાર્યની સુગંધ આવે તો એ નવું લખાણ કહેવાય, ક્રિએટિવ રાઇટિંગ કહેવાય. પરમ મિત્ર અને આપણા સૌના પરમ આદરણીય સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી કહેતા હતા જ્યારે કલકત્તા હતા ત્યારે સંસ્કૃતને ડેડ લેંગ્વેજ કહ્યા કરતા હતા. પછી જ્યારે ગુજરાત આવ્યા અને પછી મુંબઈ સ્થાયી થયા ત્યારથી એમને સંસ્કૃતનો ચસ્કો લાગેલો અને એમ કહ્યા કરતા હતા કે સંસ્કૃતનો એમનો જે ક્રોધ હતો કે આક્રોશ હતો એનું કારણ એ હતું કે એમને ખોટા માસ્તરો મળેલા સંસ્કૃત ભણાવવાવાળા. હવે એ એ વસ્તુ હું માનું છું કે ગુજરાતીના અધ્યાપકોને પણ લાગુ પડે છે. જો આપણે ગુજરાતી પ્રત્યે આપણે જો ગુજરાતી પ્રત્યે પ્રેમ હોય તો હજી તો એ એ તરફ કંઈક ધ્યાન આપવું જોઈએ અને જ્યાંથી કક્કો ઘૂંટાવવામાં આવે છે ત્યાંથી આની કંઈક શરૂઆત થવી જોઈએ. હું એમ માનું છું કે તમે કોઈ પણ બંગાળી છોકરાને પૂછશો કે પોલાશ તારું નામ શું, તો કે પોલાશ, અને એનું સ્પેલિંગ શું, તો પયો આકાર લોય આકાર અરે એટલે જે કંઈ એનો જે પોલાશ અને પેલો તાલભ્ય શ એવી રીતે કરીને બોલશે કારણ કે એમાં બધા જ સ અને શ જ બોલતા હોય છે એટલે તાલવ્ય શ એવું એ લોકો એમાં પાર્થક્ય કરતા હોય છે. અથવા તો આપણે મદરેસાના કોઈ વિદ્યાર્થીને તમે પૂછશો કે મછલી કે હિજ્જે ક્યાં હે, તો મીમ છે હે લામ યે જે કંઈ થતું હોય તે એ કહેશે. હિન્દીમાં કોઈને પૂછશો કે વિદ્યા કેસે લિખોગે,
તો રસવાઈને દ અને ય જોડવાનો એવું રીતે કહેશે. પણ આપણે કોઈને પૂછશું કે સુનિલ કેમ લખશો, તો કે જે સુનિલ સુ અને નીલ સુનિલ, અને કદાચ જો વધારે ભણેલો હશે તો કહેશે કે ન ને રસવાઈ, જે વાત ખોટી છે, સુ ની ને દીર્ઘઈ થાય. એટલે હું એમ કહેવા માગું છું કે આપણને આપણી ભાષા પ્રત્યે એવો કોઈ લગાવ નથી કે અંગ્રેજીમાં તો વાત જ થઈ શકે એમ નથી. અંગ્રેજીમાં કોઈને પૂછો તમે કે લિટરેચરનો સ્પેલિંગ બોલો, એમાં જો કોઈ ત્રણ ટી લખશે તો આપણે હસીશું. આપણે જે મુખપત્ર છાપ્યું એમાં લિટરેચરની જગ્યાએ ટી એલ આઈ ટી ઈ આર જે કે ટી ઓ આર ઈ છે એને બદલે સી એચ યુ આર ઈ લખ્યું, છપાઈ ગયું હોત ભૂલથી તો આપણે તરત ફાડી નાખ્યું હોત અને નવું છપાવ્યું હોત ગમે એટલા પૈસા થાય તો, કારણ કે એ આપણે સૌથી મોટી નામોશી ગણીએ છીએ. પણ અંગ્રેજી ગુજરાતીમાં એવું કશું છપાઈ ગયું હોય તો એથી હું એમાં હું વાંધો, તું સમજી ગયો ને? એટલે હા પૈસા બચે. એટલે મારે કહેવાનું એ છે, એકદમ આર્તનાદ કરીને હાથ જોડીને ગુજરાતની સરકારને, ગુજરાતની પ્રજાને, ગુજરાતના અધ્યાપકોને, ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાતના જુવાનોને, વાચકોને, લેખકોને, સૌને કે આપણી ભાષા માટે કંઈક મહમત બતાવો. એ ચાલે છે એ ભલે ચાલતું હોય, પણ કોઈ આપણે એમ કહીએ કે બબ્બે રસોઈને દીર્ઘઈને દર્શોને દીર્ઘવ રાખીને આપણે ભાષાને ક્લિષ્ટ કરી નાખી છે, તો સેજ અઘરું છે તો શું થયું? સેજ એ આ તો સેજ જ અઘરું છે. ન્યુયોર્ક ટાઈમ્સની જે સ્ટાઇલ બુક છે એમાં ત્રણ જાતના ડેશ આવતા હોય છે, એક નાનો ડેશ, એક તૂતરક ડેશ, એક લાંબો ડેશ. એ ત્રણ જાતના ડેશ ક્યાં વાપરવા એની સમજૂતી હોય છે એ લોકોની મેન્યુઅલમાં, સ્ટાઇલ બુકમાં. તો જ્યારે આટલી બધી એ લોકો કાળજી રાખતા હોય છે પોતાની ભાષા માટે, અને આપણે એ રસોઈ દીર્ઘઈ ના સાચવી શકીએ જે આપણને ઐતિહ્યમાં આપણા આપણા વારસામાં આપણને સંસ્કૃતિ મળી છે, અને આપણા આપણા પિંગળમાં જેની જેનો ઉલ્લેખ છે આપણા છંદોમાં, કેટલો ટાઈમ બાકી છે? તમે જોર જોરથી બાથુ હલાવો છો. ના ના મારે કંઈ કહેવું છે એટલા માટે હું આ તો સાંભળી રહી છું. આપો માફ કરજો બેન, જરા ગમત થઈ ગઈ. તો આ કાર્યક્રમનું ઓરિજિનલ ફોર્મેટ ચર્ચા હતી એવું મને કહેવામાં આવે. હા એ તમે કહ્યું. એક પ્રશ્ન વચ્ચે એવો છે, અમારા વચ્ચે એવી ડિસ્કશન ચાલી હતી તમે જે વાત કરી એને લઈને, કે પ્યોરિસ્ટ જે હોય છે ને એ ભાષાને જાળવી રાખવાનું કામ તો કરે જ છે ચોક્કસપણે, પણ ક્યારેક બહુ મજબૂતથી પકડી રાખીએ છીએ આપણે એના કારણે, જેમ જયભાઈએ કહ્યું કે એ ભાષા નદી જેવી હોવી જોઈએ. હવે અત્યારે જે કાળનો ક્રમ છે બહુ ઝડપથી ફરે છે, આ એક જનરેશન ગેપ છે તમારી આરતીની વચ્ચે. અત્યારે જે થયો, તમે જે તમારી જનરેશનમાં જોયું હશે કે 30 વર્ષે ફરે, 40 વર્ષે ફરે, 100 વર્ષે ફરે, આજે 3 મહિનામાં ફરે છે. ટ્રેન્ડ 3 મહિનામાં ફરે છે. પિઝાની ફ્લેવર ફરી જાય છે એક મહિનામાં ફરી જાય છે. અરે તમારે નિયોન સાઇન બોર્ડનું પાટિયું ફેરવી નાખવું પડે છે 2 વર્ષ પછી. તમારે સિટિંગ એરેન્જમેન્ટ થિયેટરની ફેરવી નાખવી પડે છે 4 વર્ષમાં. એટલે જે ઝડપથી પરિવર્તન આવ્યું છે એનું કારણ એ છે કે દુનિયાએ પહેલાં ક્યારેય જોયા જ નથી હજારો વર્ષોમાં. એવા 3 માધ્યમોએ યંગ જનરેશનને કનેક્ટ કરી છે, ટીવી, ઇન્ટરનેટ અને મોબાઈલ. હવે તમે જે અંગ્રેજીની શુદ્ધતાની વાત કરો છો એને પણ પડકાર છે, એ શુદ્ધ અંગ્રેજીને પણ હવે પડકાર આવે છે. હું વિદેશોમાં આપણે વાત કરીએ છીએ કે જર્મનોમાં જર્મનનું બહુ મહત્વ છે, જર્મનીમાં, ફ્રાન્સમાં ફ્રેન્ચનું મહત્વ છે, ચીનમાં ચાઇનીઝનું મહત્વ છે. આપણે એની નવી પેઢી સુધી નથી પહોંચતા. આપણા સાહિત્યકારો ત્યાં જાય છે, પોતાને મનગમતા લોકોની ઘેર રોકાય છે, દાળભાત ખાવા માટે જવાની યાત્રાના વર્ણનો લખે છે કે કેવી રીતે મેં દાળભાત ખાવા માટે આટલા કિલોમીટર ગયા. આગળ ત્યાંની યંગ જનરેશનને સિટી બસના સ્ટેન્ડ પાસે ઊભીને કંઈ બેસતા નથી, એની કોલેજોમાં જઈને કેમ ભણે છે એ બાજુમાં બેસીને જોતા નથી. ત્યાં પણ આ જ પ્રોબ્લેમ છે. મને જર્મનીના વડીલો એમ કહેતા હોય છે કે આ જર્મન છોકરાઓ બધા, કારણ કે યંગસ્ટર્સ જ અંગ્રેજી આવડે છે, એ ઇન્ટરનેટથી અંગ્રેજી શીખે છે, જર્મનીના યંગસ્ટર્સ છે. બીજું એ છે જે મધુભાઈ એ વાત ઉપર મહત્વનો વાત મૂક્યો કે તમારે નવી પેઢી સુધી ગુજરાતી પહોંચાડવું હોય તો એની સપોર્ટ સિસ્ટમ જોઈએ. જર્મનીમાં અદ્ભુત મેગેઝિન બહાર પડે છે. તમારે સાયન્ટિફિક અમેરિકન વાંચવાની જરૂર નથી, જીઓ મળે છે ત્યાં. આપણે આવી કોઈ સપોર્ટ સિસ્ટમ પેદા નથી કરી. આપણે સફારી બહાર પડે છે, 5 અલગ અલગ અંગ્રેજી મેગેઝિનોમાંથી ફોટા સહિત લેવામાં આવે છે અને ક્રેડિટ આપવામાં નથી આવતું, ત્યારે એક સાયન્સ મેગેઝિન બહાર પડે છે. આ વાસ્તવિકતા છે. એટલે હું એટલા માટે આ વાત કહું છું કે આપણે આની માટેની સપોર્ટ સિસ્ટમ, જે મધુભાઈ સરસ મુદ્દો મૂક્યો કે એ અખબારોથી શરૂ કરી અને સરકારો સુધી દરેક જગ્યાએ આની સપોર્ટ સિસ્ટમ ઊભી થવી જોઈએ ગુજરાતી ભાષા માટે.
શિક્ષણમાં પણ એક્ઝેક્ટલી અધ્યાપકો વાળી. પણ મારો જે મુદ્દો છે એ છે કે તમારે બદલાયેલી પેઢીની ભાષા કે એનો અવાજ તમે ન પારખો તો તમને સર્જક તરીકે તમારે એટલું તો શીખવું પડે. એમાં આપણે એવું નથી કે કોઈ ડાયરેક્ટર છે એને આઈટમ સોંગ નાખીને જ શીખી શકે, પણ અભિજાત જોશીએ લગેરવો મુન્નાભાઈ લખવું હોય તો એણે મુંબઈની ટપોરીની સ્લેંગ લેંગ્વેજમાં ડાયલોગ લખવા પડે. આઈટમ સોંગ તરીકે રાખી સામંતને નચાવવી અને મુન્નાભાઈની ટપોરી સ્લેંગ લેંગ્વેજમાં ડાયલોગ લખવા, એ બે વચ્ચે પાયાનો ફરક છે. પણ મધુભાઈ તો એના માસ્ટર છે, અમે બધા એની પાસેથી શીખ્યા છીએ એકચ્યુઅલી ખરેખર. એટલે માફ કરજો, હવે મધુભાઈ આ અવિવેક થઈ ગયો છે, હું છેલ્લા નંબરે છું એટલે 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 આ આ કોન્વર્સેશન છે કે વક્તવ્ય હતું એમાં નથી પડતા. એક જ વસ્તુ હું ફરી ફરીને મારી તતુડી વગાડીશ, જે હું ક્યારનો વગાડી રહ્યો છું, કે જયભાઈએ જે વાત કરી એમણે રસોઈનું ઉદાહરણ આપ્યું કે આપણે સામેવાળાને પૂછીએ તને શું ભાવશે. જ્યાં પોપ્યુલારિટીની વાત આવે ત્યારે મને એવું પણ છે કે એવા પણ કુલીન નિષ્ઠાવાન રસોઈયાઓ હોય છે જેમ કહે છે કે હું આ બનાવીશ એવી અપેક્ષા રાખે છે, આશા રાખે છે કે એને ભાવશે, પણ એને ન ભાવે તો એ પોતાની રસોઈ કરપ્ટ નથી કરતા. અને મને એવું લાગે છે મારા પોતાના અનુભવથી કે મેં જે પણ નાટકો કર્યા, તમે કીધું એક ઉદાહરણ આપ્યું જે ચાલ્યું નહીં, બે નાટકો અતિશય ચાલ્યા, એ બધામાં મેં મારો અવાજ છોડીને કોઈ વાત નથી કરી, મેં મારી નિષ્ઠા છોડીને કોઈ વાત નથી કરી. અને તેમ છતાં પણ મને એવું લાગે છે કે કન્વિક્શન, નિષ્ઠા, અવાજ, એનું બળ એ સામે પહોંચતું હોય છે, કેટલી વાર નથી પણ પહોંચતું. આ હું કહેવા માંગુ છું કે મને એવું લાગે છે કે સાહિત્યકારે આ કરવું જોઈએ કે જેમાં મેં મારી જાતને જ ક્ષતિ કરી છે અને એ લોકોને ગમી છે, એટલે એ થવું જ જોઈએ. મને એવું લાગે છે કે એના માટે આપણે ભ્રષ્ટ થઈએ એની સાથે હું એગ્રી નથી થતો. એવું અને આપણા બંને વચ્ચેનું છે અને આયોજકોનું ખાસ એમ કહીશ કે આ એક ઝઘડો ચાલુ થયો છે, એટલે 10 મિનિટ વધારે આપજો, કારણ કે એનાથી વધારે એન્ટરટેનિંગ કંઈ નથી હોતું. એટલે એટલે એ સૌથી વધારે એન્ટરટેનિંગ વસ્તુ ચાલુ થઈ છે. ઝઘડાનું શ્રેય મધુભાઈ ના પૂ. એટલે આપણે 10 મિનિટ વધારે ઝઘડીએ આની પર તો વધારે વસ્તુ પર પ્રકાશ પડશે, કારણ કે અત્યાર સુધી બધું હવામાં ચાલી રહ્યું છે તો એ કંઈક મને લાગે છે ગોઠવાશે, બેસશે. મારી વાત એક જ મિનિટ છે ભાઈ, પૂરી કરી લો, એક જ સેકન્ડ પૂરી કરી લો કે આના પછી મારી સમસ્યા એ છે અને દરેક પાત્રમાં ભાષા અલગ છે અને એમાંથી અમે લોકો શીખ્યા છીએ એમ જ હોવું જોઈએ. સો નો વન ઇઝ ડિબેટિંગ ધેટ, એની સામે કોઈ વિરોધ નથી કરતો. હવે એની હવે જો આ ગૃહિત આપણે બધાએ સ્વીકારી લીધું, અહીં બેઠેલા બધાએ જો આ ગૃહિત સ્વીકારી લીધું તો બીજું ગૃહિત એ છે કે આ વાત વધારે ચાલે છે. કારણ કે મૂળ પ્રશ્ન પાછો એ છે કે જનરેશન સુધી કેમ તમારે ગુજરાતી સાહિત્ય પહોંચાડવું, આ તો લખાયેલો પ્રશ્ન છે. સૌમ્ય જે કહે છે એ સાચું એ રીતે છે કે ટીચર્સ આજે આપણે જ્યારે હું સ્પેશિયલી મને બીજાની ખબર નથી પણ હું નાની હતી ત્યારે મારા દાદી મને જોડકણા શીખવાડતા કે રવિ પછી તો સોમ છે અને બીજો મંગળવાર, આ તમને વીક શીખવાડે છે. લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય, આ તમને કલર્સ શીખવે છે. આ આ જે જોડકણા માનાભાઈ તે મામા આવા આવા આ જોડકણામાં રિલેશનશિપ્સ છે, આ વાતો હવે આપણે ભૂલી ગયા છીએ. અને પાઠ્યપુસ્તકમાં પણ જે ભણાવવામાં આવે છે એટલું બધું સ્ટીલ છે. પેલા મરેલું બાળક જન્મે એવી રીતે ટીચર ક્લાસમાં આવે અને સોગ્યા મોઢાથી વાર્તા વાંચી જાય કે કવિતા વાંચી જાય અને પ્રશ્નોના જવાબ લખવાને માટે આપી દે, તો કઈ ભાષાને આપણે પોપ્યુલર કરી રહ્યા છે? આપણું બાળક પણ ગુજરાતી ભણવાથી અકળાય છે, એને પણ એમ છે કે ગુજરાતીનું પીરિયડ આવે તો મને કંટાળો આવે છે, કારણ કે પ્રાધ્યાપકો ટીચર્સ પોતે પણ આ ભાષામાં ઇન્ટરેસ્ટેડ નથી. એમને પણ એમ છે કે પતાવો હવે મારે ભણાવવાનું છે. જે લોકોને ક્યાંય નોકરી નથી મળતી એ હવે ટીચર થવા માંડ્યા છે. એટલે શિક્ષકોની પણ બહુ આગવી જવાબદારી છે. માત્ર સાહિત્યકારો જ આ ખભે ઊંચકીને ચાલે એવું જરૂરી નથી. બહુ બધા સ્કૂલ ટીચર, પ્રાથમિક શાળાના શિક્ષકોને શીખવવું જોઈએ કે તમારું બાળક ગુજરાતીને ચાહે એવો પ્રયાસ કરો. પહેલા પોતે પણ ચાહતા હોવા જોઈએ. હા, એટલે એમને જ શીખવાડો કે ગુજરાતી કેટલી અદ્ભુત ભાષા છે. એ લોકો પણ ભાષા બોલે છે તો તમે તમારા છોકરાઓને શું શીખવાડવાના? એમો કરીને એ ગુજરાતી ભણાવે ક્લાસમાં. વોટ આર વી ટીચિંગ? અનુભાઈ આવ્યો, તમે તમારી ગુજરાતી ભાષાની ઠોકમ ઠોક કરી, આમ લખવું તેમ લખવું, ખલાણું કરવું ઢેપણું કરવું, પણ અમે ગામડાના 70% થી 75% લોકો ગામડામાં રહીએ અને ગામડામાં વચ્ચે છીએ.
તમારી ભાષા ગુજરાતી જે શુદ્ધ ભાષા કહો છો તે અમારા મન તો પારકી ભાષા છે, અને એ પારકી ભાષાને તમે અત્યારે તો એટલી રમાડો છો, એટલી રમાડો છો તો ભાઈ અમે તો ભાઈ અંખરી ગયા છીએ. એટલા મેં કહીએ કે અમારા હમણાંની ભાષા કાઠિયાવાડની એમને વાત કરી કે ભાઈ અમારે કાઠિયાવાડની કાઠિયાવાડી છે, પેલા ગુજરી ભાષાની વાત કરી તો અમારા ગામડાની ભાષાની વાત નહીં કરવાની તમારે લે. હે સાહેબ, હાજી હાજી સાહેબ, આપે જે કહ્યું એ ગોમડાની ભાષા પણ લખાતી હોય છે, અને અમુક માનું છે કે અમારામાંથી બધાએ એનો પ્રયોગ કર્યો છે. જ્યારે જ્યારે પાત્ર જાય અનુરૂપ હોય ત્યારે એની એનો પ્રયોગ થતો હોય છે. હા, એટલે નહીં, એટલે એવું નથી કે અમે એ પારકી ભાષામાં જ લખીએ છીએ. મેં કહ્યું એમ ગુજરાતી બહુ જ મોટી ભાષા છે, એમાં આપણી ગોમડાની ભાષા, કાઠિયાવાડી ભાષા, ચરોતરની ભાષા અને બાકી દરેક પ્રદેશની ભાષા જે બાર બાર ગાઉએ બદલાતી હોય છે એ બધી ભાષાઓ વપરાતી હોય છે, એમાં કવિતાઓ પણ થતી હોય છે. એટલે તમે જે રીતે અત્યારે અદાકારી બતાવી એ તો ધન્યવાદને પાત્ર છે, પરફોર્મન્સ હતો તમારો એવું નક્કી, પણ એમાં વજૂદ બહુ નથી કે એમાં લખાતું નથી. અને મુરબ્બી આપ લખો ને, મોટા શેઠ આપ લખો ને, આ ભાષા કોઈની એકલાની નથી. હા બોલો. કોઈ પણ સાહિત્યકારે કઈ લખવું ન જોઈએ, હું સ્પષ્ટ હમણાં પહેલી વાત કે તમે લોકો છે ને ભાષાંતરો, દાખલા તરીકે જે કોઈ આ ભાષાંતરો કરીને અમારી પર ઠોકીને કે અમારી ભાષા શ્રેષ્ઠ છે એમાં ભેળવ્યું છે કે તમે પોતે ઓન લઈને જે અમને આપ્યું હોય એવું બતાવો ને, તો ખાર લઈને પેલા ભાઈ આવા છે શીતાંશુ આપ લખો ને પણ. એટલે ભાઈ હું તો લખું છું, મારું નામ દલપત ચૌહાણ છે. હા દલપતભાઈ આપ લખો ને, એટલે એટલું જ કહેવા માટે આ બધું થયું. તો અમે સમજી ગયા, અમે તમને રેકગ્નાઇઝ કર્યા. ભાઈ દલપતભાઈ માટે તાળીઓ પાડો એકવાર, એમને એટલું જ જોઈએ છે. મુદ્દા માટે પરફોર્મન્સ ની કોઈ આવશ્યકતા નથી. પરફોર્મન્સ ની વાત કરો માં એનો મુદ્દો સાચો છે. તમે ચારે જણા જે વક્તવ્ય કર્યા છે એમાં તળપદ બોલી નો કોઈ મુદ્દો આવ્યો નથી. શરૂઆત જ એનાથી થઈ. પણ ચંદ્રકાંત બક્ષીનું એક વિધાન ટાંકીને કહું, નવલકથાકારે પાત્રો જેટલી ભાષાની તલવાર લઈ અને લડાઈ લડવાની છે, એ મુદ્દો આવે છે? બધા એ જ મુદ્દો બોલ્યા. ના, તમે બિલકુલ નથી બોલ્યા. રઘુવીર ચૌધરી અમૃતા નવલકથા લખે અને રઘુવીર ચૌધરી ઉપરવાસ નવલકથા લખે, એ બેમાં જે ભાષાભેદ થાય છે, પાત્ર દીઠ ભાષાભેદ થાય છે. અમૃતામાં ઉજ્જૈન પ્રવેશે ત્યારે એની ભાષા, અને નવલકથા પૂરી થાય ત્યારે એની ભાષા, એમાં જે બદલાવ આવે છે એ મુદ્દો આટલા. મારી હમણાં જ જે નવલકથા ચાલે છે, મારી હમણાં જ જે નવલકથા ચાલે છે એ દલપતભાઈ જોયું જ નથી. સંતુ રંગીલી કે એની ટેક્સ્ટ વાંચી જ નથી કે સરિતા જોશીનું પરફોર્મન્સ જ જોયું. આ તો બસ, તો એ બદલાવ તો સંતુ રંગીલીમાં, એમાં ક્યાંય પિગ્મેલિયન મેં વાંચ્યું છે, સંતુ રંગીલી વાંચ્યું છે, એ ટ્રાન્સક્રિએશન છે, ટ્રાન્સલેશન નથી. ઓકે ઓકે. આ એવી વાત છે કે મન મોરબની થનગાટ કરે ઝવેરચંદ મેઘાણી કરતા વધારે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. જય જય. મને મને સેજ જવાબ આપવો છે. એટલે સંતુ રંગીલીને તમે રૂપાંતર ગણો છો અથવા અનુવાદ ગણો છો, ઓકે, આપણે એને કદાચ માને રાખીએ. પણ પીળું કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એનું સર્જન હું સાક્ષી રહ્યો છું. બહુ નાનો હતો અને એમાં દરેક પાત્રો જે ભાષા બોલે છે એમાં આ પ્રકારની કોલોક્વિયલ ભાષા પણ આવે છે. હા હા, એટલે કુમારની અગાશીમાં પણ અભિલાષા કટારિયા બોલે છે અને બિપિન ખત્રી બોલે છે, બે જુદા છે. સૌમ્યની ભાષા, જેટલા નાટક સૌમ્ય કરે છે એમાં મુસ્લિમ માણસ જે ભાષા બોલે છે અને સાયકલ વાળો જે બોલે છે અને ચા વાળો જે બોલે છે, આ બધી ભાષા જુદી છે. હું હમણાં જે નવલકથા લખું છું એમાં પાકિસ્તાનનો ટેરરિસ્ટ બોલે છે તે, અને એક સાહિત્યકાર છોકરી બોલે છે તે, ત્રણેય ભાષાઓ અલગ છે. વાંચો પહેલા, પાંચ વસ્તુઓ વાંચીને સ્ટેટમેન્ટ કરવાનો અધિકાર હું કોઈને નથી આપતો. ના ના, હું એવું નથી કહેતો. હું દલપતભાઈની વાત સાથે સંમત છું.
આનંદ છે કે એક વસ્તુની વાત જે આ મંચ પર ન થઈ એ તળપદી ભાષા, અને આઈ કમ્પ્લીટલી અગ્રી કે બધા જ પ્રકારની નાટકમાં, હા, કે નાટક હોય કે સાહિત્ય, એમાં જુદા જુદા પ્રકારની ડાયલેક્ટ ભાષાઓ, બોલીઓ બોલાતી હોય છે. એટલું જ નહીં, ઇંગ્લિશ ઉપર એ વાત ફોકસ થઈ ગઈ. મને તો એવું છે કે એકચ્યુઅલી સાહિત્યકાર કઈ ભાષામાં કઈ ભાષા બોલે છે એના વિશે બીજા કોઈને તો કહેવાનો જ અધિકાર નથી. અને જ્યારે ભાષાઓની વાત ચાલતી હતી ત્યારે એ વેરી રાઇટલી બ્રોટઅપ તળપદી ભાષાની વાત, એટલે એ તમારી વાત સાથે હું સંમત છું કે એની વાત પણ દરેક મુદ્દો અહીંયા આવરી જ લેવાય એવું કંઈ હતું નહીં, એને કારણે રહી ગઈ છે. તમને ભૂલ પેલું હોય તો માફ. એક જ વે મારે કહેવાનું છે, આપણો જે મુદ્દો છે, આપણું જે સાહિત્ય છે, એ સાહિત્યને લોકભોગ્ય રીતે કઈ રીતે બનાવી શકાય છે, તો આપણા ગાંધીયુગના તમામ સાહિત્યકારોને એક પછી એક આપણે જોઈએ. ગોર્ધન યુગ પછીના જે સાહિત્યકારો છે, એ સાહિત્યકારોએ તમામે જે ભાષા લખી છે એ ભાષા લોકભોગ્ય શૈલીમાં, માનો કે જે મેઘાણીભાઈ જે એમને જે લોકો જે સમજી શકે, આપણે એમ કહીએ કે એમનું જે સાહિત્ય છે લોક સાહિત્યના રૂપમાં છે, એને સાહિત્યકાર પહોંચી શક્યા છે, તો આપણે એને ગણવા જોઈએ. ગુણવંતરાય આચાર્યે આપણે દરિયાઈ સાહસની કથાઓ આપી, તો એમાં એ જે ખારવણી ભાષાઓ છે, એ એમના જે શબ્દો છે, એ શબ્દોનું એમણે યથા યોગ્ય રીતે એમાં એને વર્ણન કર્યું છે. એટલે લોકભાગ્ય સાહિત્ય ત્યારે પહોંચી શકે કે લોકો જે ભાષાને પૂરેપૂરી રીતે અજમાવી શકે, જેને સમજી શકે, લોકોના હૃદય સુધી પહોંચવા માટેની જો ભાષા હોય તો એ માત્ર માતૃભાષા છે, અને માતૃભાષા દ્વારા જ તમે લોકોના હૃદય સુધી એ પહોંચી શકો. એટલે આનો અર્થ એવો થયો કે બીજી ભાષામાં જે લોકો જીવતા હોય એને હૃદય જ ન હોય. હું આ વાતમાં બહુ સ્પષ્ટ છે, આરતી જો મમ્મી બનશે તો આરતીનું બાળક છે એ ખાલી ગુજરાતી જ શીખીને મોટું થશે નહીં બને, કારણ કે આરતીની ભાષા પણ અત્યારે બદલી રહેવા બદલાઈ રહી છે. તો આ વાત આપણે સમજવી જોઈએ કે મમ્મીઓની ભાષા પણ ફરતી જાય છે. દલપતભાઈ ગામડાના વાચકની વાત કરી, મને તો અનુભવ છે, કારણ કે ગામડાના વાચકોના ખૂબ મને મળે છે. હું તો ગામડાઓમાં જઈ જઈને પ્રવચનો કરું છું, સાવ નાનકડા ગામડામાં જાઉં છું. હું વિકાસભાઈ સાક્ષી છે, નાના નાના ગામોમાં જઈને કોઈ શરતો વગર હું પ્રવચનો કરતો હોઉં છું. મને તો ગામડાના વાચકોનો એટલો જ પ્રેમ મળે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ગામડાના વાચકને એમ જ માનીને બેસવું છે કે આ ફ્રેમમાં રહીને જ ગામડાનો વાચક કહેવાય. અને હવે ગામડાનો વાચક પણ ક્યાં ગામડાનો વાચક રહ્યો છે? તરણેતરના મેળામાં ગોગલ્સ પહેરેલા લોકોના ફોટા છપાઈ ચૂક્યા છે. લોકપ્રિય સાહિત્યકાર મેઘાણીને ગણવા ન ગણવા, એવી જ રીતે મેં કહ્યું કે મેં પોતે સ્પષ્ટપણે એ મુદ્દો ઉઠાવેલો કે આપણે ખાલી અંગ્રેજી શા માટે, સંસ્કૃતની પણ વાત કરીએ, સ્લેંગની સ્લેંગ શબ્દ બોલીએ, કાઠિયાવાડી સ્લેંગ એની પણ વાત કરીએ, પણ હવે એ કદાચ ભૂલાઈ ગઈ. મારું કહેવાનો મતલબ એ છે કે દરેક પ્રજાને એનો ભાવક જેટલો સજ્જ હોય ને એટલા જ સજ્જ સાહિત્યની ખેવના કરવી જોઈએ. સાચી વાત, એનો ભાવક જો પૂરેપૂરો સજ્જ ન હોય તો જંગલ મેં મોર નાચા કિસને દેખા, સૌમ્ય અદભુત પ્રકારનું એક ઇન્ટરનેશનલ લેવલનું નાટક લખે, મધુભાઈ ઇન્ટરનેશનલ લેવલનું નાટક લખે, કાજલબેન એવી જ અદભુત લેવલ કથા લખે, હું એવો જ લેખ લખું, પણ આપણો ભાવક જો એટલો સજ્જ ન હોય સમજવા માટે, જેમ અત્યારે થઈ રહ્યું છે કે આ લાઈવ ચાલતી ચર્ચામાં આવી ગયેલા મુદ્દાઓ જાણે નથી જ આવ્યા એવી રીતે પ્રશ્નોના સ્વરૂપમાં મૂકવામાં આવે છે જે ઓલરેડી આવી ગયા છે, પણ ભાવક એટલા સજ્જતાથી એટલે નથી સાંભળતો કે આપણા ભાવકને પોતે કશું શીખવું નથી હોતું, પોતાને હંમેશા કશું કેવું હોય છે, શીખવું નથી હોતું કેવું હોય છે. એટલે આપણો ભાવક જ્યારે કશું શીખતો થશે ને ત્યારે આ સૌમ્ય જે પોતિકા અવાજની, મધુભાઈ જે સાહિત્યની, અને કાજલબેન જે રસિકતાની વાત કરે છે ને, એ વારંવાર પહોંચશે એમના સુધી. કૃષ્ણા એમ મારું વર્ક જ નથી, એ સિવાયનું પણ ઘણું લખ્યું છે, અને મારા વર્કની વાત નથી. ધીસ ઇઝ નોટ અબાઉટ અ સિંગલ પર્સન, ઇટ ઇઝ અબાઉટ એવરીબડી ધેટ હેઝ બીન ડન, એન્ડ આપણે બધાએ જાગીને નવા કામને જોવું જોઈએ. જુસ્સો બહુ મજા પડે એવો છે, અને આ જુસ્સો ટકી રહે, પણ હું એમ માનું છું કે ગુજરાતી ભાષા, આખે આખી ગુજરાતી ભાષા, તો એમાં દલપતને પણ વાંધો નહીં આવે, કારણ કે જો તમે અશ્વત્થામાં એનું વાંચો તો એમ લાગે કે અમારા તત્સમ શબ્દોનો બેટા જ ભાષા છે, અને કાગડા કાગડી માણસો વાંચો ત્યારે વાઘરીની ભાષા આવે, એની એણે સાંભળ્યા છે લોકોને,
હવે બહાર છે, પણ જ્યાં સુધી અહીંયા રહ્યો ત્યાં સુધી અને આખી આખી ગુજરાતી ભાષા સાંભળી છે. એટલે જય સૌમ્ય, કાજલ અને મધુરાય આ બધાને જે મજા આપણને કરાવડાવે છે એમની ભાષા દ્વારા કરાવડાવે છે. એ લખે છે એ તો ખરું જ, શું લખે છે એ પણ મહિમાવાળ, પણ એના કરતાં વધારે જે મહિમા છે લિટરેચરમાં વોટ એ ક્યારેય મહત્ત્વનું નથી, હાઉ એ મહત્ત્વનું છે. અત્યારે હું પોતે લખું પણ છું, તો મેં લખ્યું હતું કે બ્રાન્ડેડ બાળમજૂરી. આજે જ્યારે આપણે સ્કૂલો જોઈએ છીએ તો સ્કૂલોમાં મોટા ભાગની સ્કૂલો રેસિડેન્શિયલ સ્કૂલો યા તો જે હાઈફાઈ ટાઈપની સ્કૂલો થઈ ગઈ છે, તો એના કારણે અંગ્રેજી માધ્યમનો હું વિરોધ નથી કરતી, પરંતુ એના કારણે બાળકો ઉપર જે પ્રેશર પડે છે જે જુદી જુદી, જેમ કે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ હમણાં જ કંઈક જોડકણા માટે કેસેટ બહાર પાડી, તો એના વિશે ગુજરાતમાં કોઈ ખ્યાલ પણ નથી. એટલે મારો પ્રશ્ન જ એ છે કે આપણે બાળકોને પોતે ગુજરાતી શીખવાડતા જ નથી, તો એના માટે આપણે શું કરી શકીએ? બાળકો માટે કોઈ આ રીતના પ્રકારના પ્રોગ્રામ થાય છે, જ્યારે પણ આટલો સુંદર પ્રોગ્રામ થાય છે તો એમાં પણ વાદ વિવાદ તો આપણી પાસે હોય જ છે, તો વાદ વિવાદ વિહીન અગર આપણે બાળકો માટે અથવા તો યુવાનો માટે વધારે વિશેષ કંઈક સારું ગુજરાતી ભાષાનું ઘણું બધું એવું સાહિત્ય છે જે આપણે આપી શકીએ, તો એવું કંઈ થઈ શકે ખરું? કાજલબેન અને સૌમ્યભાઈ હું પૂછવા માંગીશ. હું કાજલબેન વતી ઓનો સ્પોક્સ પર્સન છું એટલે હું જવાબ આપી દઉં, કારણ કે મધુભાઈ સાથે વાતમાં હતા. મેં સાંભળ્યો જ નથી અડધો, એટલે તો મેં કીધું ભાઈ ઓનો સ્પોક્સ પર્સન છું એટલે હું જવાબ આપી દઉં. અમારે એક તો સારું એ છે કે ગુજરાતી ભાષાની અંદર જે કહેવાતા, હું એમ કેટલા માટે કહું છું કે આ બધું વિવાદાસ્પદ છે, કોઈ કે કોઈ ન પણ કે, પણ જેટલા નવી પેઢીના લેખકો છે ને એની વચ્ચે કોઈ જાતનો મન વિવાદ, ઝઘડો, માથાકૂટ, ઈગો ક્લેશ કઈ છે જ નહીં. ખરેખર જૂની પેઢીના પણ હા, એટલે જૂની પેઢીમાં બધા નહીં, આના ઉપર એક મોટું સેશન છે અહીંયા. હવે એ વાત જવા દઈએ, પણ એનો જો પ્રશ્ન સ્પેસિફિક હતો કે ભાઈ હવે બાળકો માટે આપણે આ ભાષાને જીવતી રાખવી શું કરવું, હવે આમાં પ્રશ્ન ક્યાં ઊભા થાય છે? આ સાવ જુદી ચર્ચા છે, માધ્યમોની એક જુદી ચર્ચા થવી જોઈએ હું માનું છું. મૂળ મુદ્દો ક્યાં સ્પર્શે છે આપણને? આપણું બાળક માતૃભાષામાં સરસ સ્કૂલમાં ભણે, ધારો કે સરસ શિક્ષકો એને મળે, એના પછી પણ જ્યારે એને કહેવાતું હાયર એજ્યુકેશન લેવાનું થાય છે ત્યારે એને ફરજિયાત અંગ્રેજીમાં જવું પડે છે. કારણ કે CA, MBA, મેડિકલ, એન્જિનિયરિંગ આ કોઈ પણ કોર્સ છે એ ગુજરાતી માધ્યમમાં ચાલતા નથી, એટલે ફરજિયાત એને જેને પેરેડિયમ શિફ્ટ કહેવાય એવો એક ચેન્જ ઓવર, એવું એક પરિવર્તન સ્વીકારવું પડે છે. હવે ત્યારે મહત્વની વાત એ છે કે આપણા મમ્મી પપ્પાઓની જવાબદારી ખાલી એટલી જ બને, આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ એમને એમ કે અંગ્રેજી માધ્યમના રાખવાને બદલે ગુજરાતી માધ્યમમાં રાખો. હું થોડો ફ્લેક્સિબલ થયો છું આ વાતમાં, હું તો કોઈ માધ્યમમાં ભણ્યો નથી, હું મમ્મી માધ્યમમાં ભણ્યો છું, કારણ કે મારા માટે મારા મમ્મી પપ્પા ભણાવતા એ જ માધ્યમ હતું, બીજું કોઈ માધ્યમ હતું જ નહીં. પણ હું એમ કહું છું કે જો તમારે બાળકો સુધી આ વાત પહોંચાડવી હોય તો પેલા બાળકો દરેક પ્રદેશના અલગ અલગ ભાષા બોલશે. ગામડામાં રમતું બાળક છે એને અમુક શબ્દો સમજાશે, એને સમજાશે ખડકી એટલે શું, પણ શહેરમાં રમતા બાળકને એ નહીં સમજાય ખડકી એટલે શું. હવે એક એસીની ભાષામાં વાત કરશે, એક પંખાની ભાષામાં વાત કરશે, તો તમારે દરેક ટાર્ગેટ ઓડિયન્સ મુજબના તમારે મોડ્યુલ્સ બનાવવા પડશે. આપણે આ વાત સ્વીકારતા નથી, આપણે એક જ લાકડી, આપણે કાગડા, પોપટ, ચકલી, કાબર બધા પંખીઓને એક જ લાકડી હાંકીએ છીએ, આપણે ગલગોટા, કરણ, ગુલાબ, જુઈ બધા પહેલોને એક જ લાકડી હાંકીએ છીએ, એવું નથી હોતું. તમારે જે ઓડિયન્સ સાથે વાત કરવી હોય એ ઓડિયન્સ, જેમ તમે અમુક વિસ્તાર અમુક જાઓ ત્યાં એની વાનગી બદલાય ખાવાની, દાવતમાં જાઓ તો કચોરી મળે, અમદાવાદમાં જાઓ તો એવી ખસ્તા કચોરી ન મળે, કારણ કે દરેક પ્રદેશનો એક ટેસ્ટ હોય, અને કચોરી બનાવવાવાળો પેંડા બનાવવાવાળો એના ગુણધર્મો વિશે નિબંધો નથી લખતો, એ ચખાડી દેશે હાથમાં પ્લેટ લઈ, એમ ગુજરાતી ભાષા ચખાડી દેવા જેવી ભાષા છે તો એ ચાખશે ને લોકો જીવશે. હું એવું માનતો જ નથી, આ ગુજરાતીની કાણ માનવાની જે મોસમ શરૂ થઈ જાય છે ને જ્યારે ત્યારે, એ મને બિલકુલ પસંદ નથી. વાહ વાહ, મને એવું ક્યાંય લાગતું નથી ગુજરાતી ભાષા મરી જવાની છે, કારણ કે ગુજરાતી ભાષા મરી જવાની હોત તો આ પુલ ઓવર લેવાના પૈસા મારી પાસે ન હોત, આ ઘડિયાળ લેવાના પૈસા મારી પાસે ન હોત, આ કાર જેમાં બેસીને હું આવ્યો એ ચલાવવાના પૈસા મારી પાસે ન હોત. હું માય કોઈ નોકરી ધંધો બીજો કરતો નથી, ખાલી ગુજરાતી ભાષા ઉપર જ આ બધા જીવનારા લોકો. બે પ્રકાશકો બેઠા છે અને બંને જણા એ વાતની, એટલે બધા જ બેઠા હશે પણ મને બે દેખાય છે એટલે કહું છું કે બે જ જણા છે જે લોકો આ વાતને હમણાં જ તરત જ ખોટી પાડશે. લેખકોની 10-10, 12-12, 15-15 આવૃત્તિઓ 5 વર્ષમાં થાય છે. અજય ઉમટે દિવ્ય ભાસ્કર ત્રીજું અખબાર દાખલ કરીને દેખાડ્યું છે, એટલે હું માનતી જ નથી કે ગુજરાતી, અને ચોથું કરવાના જ, એટલે જો ન વંચાતું હોય તો ચોથું અખબાર લઈને આવે, એટલા મૂર્ખ તો આ જગતમાં કોઈ છે નહીં.
એટલે હું માનું છું કે ગુજરાતી વંચાય છે, વેચાય છે, વેચાય છે અને બહુ જ વાલથી વંચાય છે. પણ એનું સ્વરૂપ બદલે છે, એનું સ્વરૂપ બદલે છે. આ તો સંસ્કૃત સાહિત્યમાં હજારો વર્ષો પહેલા કહેવાયું કે તમે નદીના કિનારે જઈને બેસો તો નદીનું પાણી બદલાતું રહે છે, નદીનું નામ બદલાતું નથી. આ મારી વાત નથી, આ તો આપણા ઋષિઓએ કહેલી વાત છે. નદીનું પાણી બદલાય છે, નામ બદલાતું નથી. એમનો જે પ્રશ્ન છે એટલો જ હતો કે બાળકો સુધી કેમ પહોંચાડવું. જવાબ બહુ સિમ્પલ છે. પહેલાં તો મમ્મી પપ્પાએ એવું નક્કી કરવું કે બાળક ભણે ગમે તે માધ્યમમાં, એને હું ગુજરાતીમાં લખતો અને વાંચતો રાખીશ, જે આપણા મમ્મી પપ્પાઓ નથી કરતા. કે બાળક શું કરે, એટલે બાળક શું કરે, એને ખજાનો આખું. હું એમ કહું છું કે તમને એક એવી ગિફ્ટ મળી છે, ગુજરાતી ભાષામાં લખાયેલી કેટલી પંક્તિઓ તમારી પાસે જતી રહેશે તમને અંદાજ છે, જો તમે વાંચશો જ નહીં તો. હું પોતે એવું કહું છું કે ભાઈ તમે જામનીશી જરૂર છે રૂસવા, મહીકશી મારી સાવ સીધી છે, રૂપ તરફ એક નજર કરી લઉં છું, એ પીવાની એક વિધિ છે. આ જગતની કઈ ભાષામાં લખાયેલું છે ગુજરાતી સિવાય? હવે આ તમે ખોઈ નાખશો, આ ચોકલેટ જતી રહેશે, ચોકલેટ પડી જશે. મારો મુદ્દો એ છે કે એના માટે એક અવેરનેસ તો હોવી જોઈએ ને આપણી. આપણા મમ્મી પપ્પાઓએ કરવાનું છે. જોડકણા કોઈ સરકાર બહાર નહીં પાડે, અને એવી બુક છે એ કોઈ પણ પ્રકાશકે બહાર નહીં પાડે. આ બહુ નિખાલસતાથી તમને કહું. આ થશે ક્યાંથી? આ મમ્મી પપ્પાઓ ડિમાન્ડ કરશે ને તો સપ્લાય થશે. વાંચશે કોણ? એમાં એવું છે કે બાળકને રસ પડે એવી કોઈ પણ વસ્તુ વંચાતી જ હોય છે. આ જેટલા લેખકો અહીંયા બેઠા છે, જે તે સમયે મધુભાઈ અહીંયા હતા અને એમણે સર્જન કર્યું, મધુભાઈ મેં પહેલા વાત મૂકી હતી કે દરવાજો પકડાવી કકડાવીને કે કહેવા નથી ક્યાંક મારા નાટકો જુઓ. કેવી રીતે અને કઈ રીતે આ જન્મ્યો છે? હવે તમે જ કહો, આલિંગન નું મન ન થાય. ઓકે, ઓન ધેટ નોટ, આ ગરમ થાળી ફૂટે એવી ચર્ચા માટે થેન્ક યુ. બહુ જ મજા પડી બધાને. ઝાડ પર ચડી ચડીને ત્યાં સુધી લોકોએ જોયું છે પાછળ.